आनंदमूर्ति श्री कृष्ण तत एव सुखोदयः तद्भिन्ना विषया सर्वे दुखदा मायिकत्वतः ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः। सर्वोपरि सर्वावतारी श्री स्वामी नारायणाय नमो नमः। सर्वकारण कारण परम ध्येय मूर्ति श्री हरि कृष्ण महाराजाय नमो नमः। प्राण प्रिय प्राणाधार श्री घनश्याम महाराजाय नमो नमः। एकाकी वनवासी कंद फूल फलासी महातपस्वी अतिकृष्ण तनु श्री नीलकंठ वर्णी राजाय नमो नमः। सदानंदी श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। आदि गुरवे महासमर्थाय श्री गोपालानंद स्वामी ने नमो नमः। सद्गुरु हरि गुरु तुल्य श्री मुक्तानंद मुने नमो नमः। सद्गुरु शतानंद स्वामी ने नमो नमः। सर्व परमहंसेभ्यो नमो नमः। मम गुरु श्री राधारमण स्वामी चरण कमलेभ्यो नमो नमः। सर्व प्रकट सद्भ्यो हरि भक्तेभ्यश्च नमो नमः। विक्रम संवत 2072 कार्तक सूद त्रिज शनिवार तारीख 14 नवंबर 2015 स्थल कुंडल धाम श्रीजीवाड़ी। वाला भक्तों, सर्वावतारी इष्टदेव भगवान स्वामी नारायण की असीम कृपा थी श्री स्वामीनारायण मंदिर कुंडल धाम आयोजित आ श्री स्वामीनारायण सत्संग शिबिर 24 में अपने बधाए 6-6 दिवस थी मजा करिए छे। काले नहीं ने परम दिवसे बपोरे आ माहौल ने अपने समाप्त करीशुं। वाला भक्तो, बराबर नो आपणो घड़तर थाय छे। घणा बधा ने पोतानी भूलो देखाय छे, घणा बधा ने बीजानी भूलो देखाय छे, घणा बधा ने पोतानी भूलो देखाय एनो आनंद थाय छे, ઘણા ને બીજાની ભૂલો દેખાય એની દાજ ચડે છે, પણ મજા પડે છે, આવે છે મજા। ઘડીક ખાટું લાગે, ઘડીક તીખું લાગે, ઘડીક ખારું લાગે ને ક્યારેક ખોરું લાગે, પણ આમનામ કરશું તો અક્ષરધામ ઓરું લાગે ખરું। શિક્ષાપત્રની કથા થોડીક હાર્ડ અને હવારનું ચિંતન તો અમથુંય હાડ કાયમ હોય છે। હવે એમાં તો શું કરીએ, આપણે ચોખા થવું છે ને ધામમાં જવું છે, પછી શું કામ મૂજાવું છે, થવું છે એ થવું છે ને જવું છે એ જવું છે। માટે વાલા ભક્તો, કોઈ મૂજાશોમાં બધા આનંદમાં રહ્યો। ભગવાન શ્રી હરિ આપણને બહુ મદદ કરે છે, એ આપણી સાથે સાથે છે। મદદમાં હોય ભગવાન જેવા ભગવાન તો શું કામ મૂજાવ। વાત સાચી કે આપણે અમુક ભૂલો કરીએ છીએ, અમુક પાપ થઈ ગયા છે એનો પસ્તાવો થાય, અમુક આજ્ઞા નથી પડતી એની વેદના રહે, એની કાંઈ ના નથી પાડતો। પણ વાલા ભક્તો, એક વાત વિચારજો,
કે આપણે જેટલા ભગવાનની નજીક છીએ એટલા ભાગ્ય જ કોઈક હશે. જેટલા નજીક છીએ ને એટલી વધારે ભૂલ દેખાય છે, એટલો વધારે પસ્તાવો થાય છે. પણ એને થોડીક આપણે દિશા બદલાવીને સમજવાની કોશિશ કરશું ને તો મુજારો બધો મટી જશે. તમે કહેશો કે શું દિશા બદલાવાની? દિશા એમ બદલાવાની કે જગતના જીવોને પાપ કે પુણ્યની કંઈ ખબર નથી, ત્યારે અમને આ સત્સંગના પ્રતાપે આને પાપ કહેવાય અને પુણ્ય કહેવાય એની ખબર છે. હવે ખબર તો પડી તો જરૂર ભગવાનના અને સંતના બળે પાપનો ત્યાગ કરી અમે પુણ્યને માર્ગે હાલશું હાલશું હાલશું, આમ હવળું લેવું અને આનંદમાં રહેવું. સંતો કાલે બધી પાપની કથા આવીને એટલે બધા બી ગયા, બધા બહુ મૂંઝાઈ ગયા. એમાં વળી એક જણાએ એવું કીધું કે ઓલું લક્ષ 84નું પ્રેઝન્ટેશન બતાવો. ભાઈ સાહેબ હવે બતાવવું નથી, ગઈ ફેરે એ બતાવ્યું હતું તે બધા એટલા બધા ભી ગયા હતા. પછી બધા બહુ ડરી જાય, પછી બીકમાં બીકમાં કાંઈ ન કરી શકે. પછી તો ઓલાના જેવું થયું, કીડી ઉપર લાડવો મૂક્યા જેવું. આપણે એ તો કરવું જ નથી. તમે બધા નાના મજાના ટેણિયાઓ ભગવાનના ભૂલકાઓ છો, અરે તમારા વતી અમે ભગવાનને પ્રાર્થના કરીશું કે આ લોકોને જાળવજો, માફ કરજો. બોલો, આપણે સાધુને શું કરવાનું? આ લોકોનું ખાઈએ છીએ તો એનું ભગવાનને કાંઈક તો કહેશું કે અમારા વાલા વાલા શિબિરારથી બધા ઘરને પૈસે શિબિર કરે છે. મહારાજ આઠ આઠ દિવસ અહીં બિચારા ભેળા મહળાય છે, પીલાય છે, એને તમે જોજો, કાંઈક હેરાન કરતા નહીં એમ ભગવાનને કહેશું. તમે તો ભગવાન છો, મોટા દિલના છો, દયા રાખજો. ભૂલ તો બધી થતી જ હોય, જેના મોટા પાપ થતા હોય, પણ સમજીને માફી માગી લેવાની. સમજાણું? પ્રકીર્ણ પાપનું જે કાલે આવ્યું ને તો એ બધાને ઘણાને એવા પ્રકીર્ણ પાપ થયેલા છે. તો પૂછે કે પ્રાયચિત શું કરવું? ભાઈ જુઓ, ક્યાંક તમારા કોઈક નજીક હોય ને, બહેનોમાં કોઈ મોટા બહેનોને પૂછી લે, સાંખ્યોગી બહેનોને, આ સાધુમાં કોઈક સાધુને પૂછી લેવું હાલતા ચાલતા, એટલે વાત પતી જાય. કોકની પાસે બેસી લેવું ઘડીક, સમજાણું, પણ મૂંઝાવું નહીં. તમે બધા અહીં પ્રશ્નો મોકલો, હું બધાના ઉત્તર અહીંથી દઈ શકું નહીં, કારણ કે અહીં પ્રશ્નો ઉતરી નથી, મારે આગળ જવાનું છે. હજી તમે કેટલી બીક લાગે એવું બધું નવું નવું આવે છે. હવે આ બધા ધર્મગ્રંથો લખાણા છે એમાં આપણને બધી હુજના પડે એવું બધું લખ્યું છે, ખોટું કાંઈ નથી લખ્યું. અને જો તમારે ન ડરવું હોય, ન મૂંઝાવવું હોય, ન ગભરાવવું હોય તો મારી પાસે ઉત્તમમાં ઉત્તમ ઉપાય છે. એવો સરસ ઉપાય છે, તમારે જિંદગીમાં તમારી પાસે કોઈ દિવસ ભય મુજારો આવે નહીં. બોલો, એક જ ઉપાય છે, ભગવાનની આજ્ઞા બહાર જવું નહીં. આપણે આજ્ઞા બહાર જઈ નહીં તો ભય આપણી પાસે આવે નહીં. ડર આપણને સતાવે છે. ક્યારે ડર સતાવે છે? કે આપણે કાંઈક આજ્ઞા લોપી છે, આજ્ઞા બારું કર્યું છે, પાપ કર્યું છે, એટલે પછી ચિંતા આપણને ઘેરી વળે કે હવે મારું શું થશે. તો ભલા માણસો, આપણે પહેલેથી સમજી જઈએ કે આપણને ભય આવી પડે, ચિંતા થવા માંડે, ડર લાગવા માંડે, એવું શું કામ કરવું જોઈએ? કોઈ પરાયણે કરાવે તોય નહીં કરવાનું, ચોખ્ખી ના પાડી દેવાની કે મારાથી દુઃખ સહન થાય એવું નથી. હું પછી ભગવાનનો દંડ ખમી ન હકું, તમે મરદ માણસ ખમી હકો, મારું કામ નહીં. હું તો નાનો જીવ, મહેરબાની કરો, કોઈની લાગણીમાં આવી, કોઈના દબાણમાં આવી, આપણે ભગવાનની આજ્ઞા બહાર જવું નહીં, બહુ સાવધાન રહેવું. આપણને કોઈ સુખ દઈ શકે એમ નથી ભગવાન સિવાય. માટે જીવનમાં વન નંબરે ભગવાન રાખવા, પછી બીજા બધાય. આપણે સૌથી વધારે ભગવાનને પ્રેમ કરવો જોઈએ, એને બદલે આપણે બીજાને વધારે પ્રેમ કરીએ છીએ, વસ્તુને યા તો વ્યક્તિને, પછી એ વસ્તુ આપણને પાપ કરાવે, કાં તો એ વ્યક્તિ આપણને ભૂલ કરાવે અને આપણે પછી ફસાઈ જઈએ છીએ, પછી એ વસ્તુ આપણને ન કાઢે બારા અને વ્યક્તિ આપણને બારા ન કાઢે, આપણે એકલાને ભોગવવાનું થાય.
વસ્તુ એ નાશ થઈ જાય ને વ્યક્તિ સાલો ભાગી જાય. એ શું કરી દે? એ થોડો અંતર બહાર સાચતા છે, એનું કાંઈ હાલે સૃષ્ટિમાં? મોટી મોટી ઘણા વાતો કરે છે પણ એનું આવે શું? બિચારી ભોળી પ્રજા એમાં ફસાઈ જાય છે, સમજ્યા? નબીરાઓ બહુ મોટી મોટી વાતો કરે, તેરે લીએ આસમાન છે તારા લે આવું. અરે તારી જાતના તારી બાને હરખા રોટલા ખવારીને તો બધું આવી ગયું એમ. મારા બેટા મોટી મોટી જીકે, એને હારાને બરાબર અંદરથી વાસના ઉદ્ભવી હોય ને એટલે એવી એવી જીકવા માટે, દો કદમ મેરે પીછે ચલકે દેખો પૃથ્વી પે તુમે જન્નત દેખાવ. અરે તારી ભલી, એને કહે વેવલા વહેતો થા, તું પોતે સુખી રહેને તો અમને સુખી કર્યા જ છે. આવા હું હવે અજ્ઞાનીઓ વાસનાવાળા હરામી જીવો આપણું ભલું કરે માટે સાવધાન રહેવું, સંસારમાં ક્યાંય એવી વાતમાં ફસાવું નહીં. આપણે તો ભગવાનના થયા છીએ, આપણે તો ભગવાનનો પાવર હોય, આપણે તો ભગવાનની આજ્ઞાનો કેફ હોય કે મારા ભગવાને આમ કહ્યું છે માટે એમ થાય, બીજું મારથી થાય જ નહીં. આપણે ગમે એના હશું પણ હવ પહેલાં આપણે ભગવાનના છીએ એ ભૂલવું નહીં. નંબર વન આપણે ભગવાનના, પછી બીજાના છીએ. પણ આપણે ભગવાનના ગૌણ થઈ જઈએ છીએ ને પછી જેના ત્યાંના વધારે પડતા થઈ જઈએ છીએ અને પછી એનું અજ્ઞાન ને એનો મોહ ને એના મનનું ધાર્યું કરવા આપણે લાગણીમાં ઢળડાઈએ, પછી એ માણસ આપણે ખરેખર ઉકડો કરી નાખે. એને રાજી રાખવાની, એનું ધાર્યું કરવાની, એવા અજ્ઞાનીને વાસનિકને ખુશ કરવા આપણે ભગવાનને ભૂલી, ભગવાનની આજ્ઞા ભૂલી અને આપણા નસીબની ધાણી ફોડી નાખીએ, પછી આપણી હારી પેટની ગાણિત થઈ જાય. તો માટે બધાય વાલા ભક્તો સાવધાન બની જાઓ, ભગવાન આપણને મૂંઝાવા નહીં દે, આપણે ભગવાનના થાય. એક સતી નારી જો જેસલ જેવા પાપીને એમ કહેતી હોય કે પાપ તારું પરકાશ જાડે જા, તારી બેડલીને બુડવા નહીં દઉં, તો સ્વામિનારાયણ ભગવાને એમ કીધું છે કે તમે જો મારા થાવ ને તો તમારો વાળ વાંકો ન થવા દો. બોલો, આપણે ભગવાનના થાવ, બીજા કોઈના ન થશો. ભગવાનના થાવ, 100% ભગવાનના થાવ, બાકી બધું સમજી રાખો. આપણે ભગવાનના જતા, ભગવાનના છીએ, ભગવાનના જ રહેવાના છીએ. કોઈ કોઈનું થઈ શકે એમ છે જ નહીં. ઘડી બળી બધા ભેગા થાય ને પછી બાપા કંઈ નોખા થાય. કોઈ કોઈની હારે જાતું નથી, કોઈ કોઈની હારે કોઈથી જવાતું નથી. અહીંથી કદાચ બે હારે બથ ભેડીને આપઘાત કરે ને નદીમાં બળીને, તોય જીવ બેયના હારે જાય એવું નથી. જેના જેવા કર્મ હોય ને એવા દેહમાં એ જાય, એક થાય ગધેડો ને એક થાય કૂતરી, કોઈ મેળ પડે નહીં. માટે સીધે રસ્તે હાલવામાં જે સુખ છે તે આડે રસ્તે હાલવામાં કોઈ કાળે નથી. માટે ભોળા રહેવું નહીં, મૂર્ખ રહેવું નહીં, પ્રેમાંધ થવું નહીં, જાગતા રહેવું, તો કોઈ દિવસ જીવનમાં મુજારો નહીં આવે, દુઃખી નહીં થવાય, સબડશો નહીં, નહીંતર રાતોની રાતો સબડશું. પથારીમાં કરવટે બદલતે બદલતે સુભા હો જાયગી, ઝોલું નહીં આવે. માટે ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેવામાં જે સુખ છે તે સુખ, બીજું કાંઈ પણ કરવામ નથી. અને આપણે આજ્ઞા પાળીએ પછી જુઓ તમે મજા, પછી જવાબદારી બધી આપણી ભગવાનની, ભગવાનની જવાબદારી છે. એ આપણને સદૈવ આનંદમાં રાખી શકે છે. ભગવાન શાંતિના ધણી છે, આનંદના ધણી છે, સુખના ધણી છે, ઉમંગના ધણી છે, ઉત્સાહના ધણી છે. એ આપણને સુખ, શાંતિ, ઉત્સાહ, આનંદ, ઉમંગ બધું આપશે. આપણે એના થઈએ, અર્થાત એની આજ્ઞામાં રહીએ, મજા એમાં છે. નાના મોટા કાંઈ પાપ થઈ ગયા હોય તો ગમે તેને મળીને પ્રાયચિત લઈ લેજો, પ્રાયચિત કરી નાખજો, મૂંઝાવાની કોઈ જરૂર નથી. ફરીવાર પાપ નહીં કરવાની શરતે હવેથી સાવધાન.
ક્યાંક ક્યાંક મૂંઝવણવાળા પ્રશ્ન હોય તો એ કોકને રૂબરૂ મળીને એનો ઉકેલ કરી દેવો. હા, એ તમે નામ વગરની ચિઠ્ઠી મોકલી દો, હવે એ સભામાં તો કાંઈ એના વિવરણ થાય એવું હોય નહીં. તમારું હેઠે ચિઠ્ઠીમાં નામ ન હોય, અમારે કોને ગોતીને કોને વાત કરવી, ક્યાં સમાચાર પુગાડવા. અમુક વાતો એવી હોય કે આવડી મોટી સભામાં એની ચર્ચા અયોગ્ય હોય છે. કોઈને કામની હોતી નથી, બધાને ખોટી કરવાની જરૂર હોતી નથી. તમારો પર્સનલ પ્રશ્ન હોય છે અને પર્સનલ એનો ઉત્તર હોય છે, એટલે પ્રશ્નની મુલાકાતમાં જે પતે તો કોઈ યોગ્ય ભાઈએ યોગ્ય ભાઈ પાસે અને બહેનોએ યોગ્ય બહેનો પાસે બેસીને આ બધી માથાકૂટનો અંત લાવવો અને સદરસ્તે ચાલવું, પાપથી ડરવું, આજ્ઞામાં જ જીવવું, એટલે કોઈ તમારો વાળ વાંકો કરવા સમર્થ નથી. મહાકાળ સુધા માણા તો હું તમારું બગાડી શકે, કોઈ એવો નથી કે ભગવાનના ભક્તને હેરાન કરી શકે. બસ આપણે ખરા અર્થમાં ભગવાનના ભગત થઈએ. ભગવાનને ન ગમતું હોય એવું કોઈને ગમવા માટે કરીએ નહીં, કોઈને ગમાડવા માટે કરીએ નહીં. મુશ્કેલી તો આપણી ત્યાં જ છે, આપણે જેને હોય એને વાલા થવા જઈએ છીએ, એમાં ભગવાનના દવલા થઈ જઈએ છીએ. આપણી તકલીફ તો એ છે કે આપણે કોકને ખુશ કરવા જઈએ છીએ એમાં ભગવાન ના ખુશ થઈ જાય છે. ભગવાન ખુશ રહેતા જેટલા ખુશ થતા હોય એટલાને ખુશ કરાય, પણ જે કામ કરવામાં પરમેશ્વર નારાજ થતા હોય તો એ કામ કરીને કોઈ નમાલાને ખુશ કરવાની જરૂર નથી. એવાને શું ખુશ કરીને આપણે એની પાસે જ લેવાનું. જે પોતે કર્મમાં કૂટાય છે એનું પોતાનું કોઈ ઠેકાણું નથી. જે પોતે કાળકર્મને માયાને વશ થઈને બિચારા રાતથી હાડ્યાડ થાય છે, હેરાન થાય છે, અધરે શ્વાસે જીવે છે, એને ભરોસે ક્યાં આપણે જાણે સુખી થઈ જઈશું એમ, ન્યા ક્યાં એમાં ગીર્યા મરવા હારું. ભગવાનના થઈએ, ભગવાનને રાજી કરીએ. ભગવાનને રાજી રાખતા જેટલા રાજી રહે એટલા રાજી રહે, પણ ભગવાનને કુરાજી કરીને કોઈ નહીં રાજી કરવા ક્યારેય કોઈ જાશો નહીં. મહેરબાની કરીને એ વ્યક્તિ રાજી થશે, પણ ભગવાન કુરાજી થશે ને તો સુખ નહીં રહે. અને એ વ્યક્તિ પાસે કાંઈ છે નહીં, શું સુખ દે, એનું ઉધારે પડ્યું એ આપણું શું સારું કરે. માટે જેવા તેવા પ્રાણીઓમાં પ્રીતિ કરવી નહીં, પરમેશ્વરમાં પ્રીતિ કરો. પરમેશ્વર જ તારણહાર છે, પરમેશ્વર જ અંદર બહાર બધે રહ્યા છે, પરમેશ્વર જ અણુથી માંડીને બ્રહ્માંડોને અક્ષરધામ સુધાનું હેન્ડલિંગ કરે છે, કંટ્રોલ કરે છે, બધાને ધારી રહ્યા છે, બધાના નિયમતા છે, સ્વામી છે, સમર્થ છે. સમર્થનું શરણું લેવાય, સમર્થને ગમે એમ કરાય, સમર્થની જ આજ્ઞામાં રહેવાય, જેવા તેવાની હારે ન વળગી જવાય. અરે વળગવું જ છે, હેત કરવું જ છે, તો ભગવાનની આરે ના કરીએ. બોલો, આપણે કોકની આજ્ઞામાં રહેવું છે, કોકની મરજીમાં રહીએ તો જ મજા આવે છે, તો ભગવાનની મરજીમાં ભગવાનની આજ્ઞામાં ન રહીએ. આપણે એકલા નથી રહી શકાતું તો આપણા સાચા સાથી શ્રીહરિની સાથે ન રહીએ. ગમે એવાની આરે જોડાઈને દુઃખી થવું એના કરતાં ભગવાન આરે જોડાઈ જઈએ નહીં. કે દિવસે આપણે એકલા હતા, કાયમ ભગવાન આપણી હારે જ છે. બસ એ અમારા પુરાના સાથી હે. હદી અકેલાપન મહેસૂસ હોતા હે તો પુરાને સાથી કો યાદ કરો. વો અનાદિ કાલ સે હમ મે હે, હમ ઉન મે હે, ફિર ક્યા. દુઃખ આપણને આપણું અજ્ઞાન આપે છે, દુઃખ આપણને આપણી આસક્તિ આપે છે, દુઃખ આપણને આપણું અહમ આપે છે, અને દુઃખ આપણને ભોળપણમાં નકામા માણસોની સાથે સ્નેહ કર્યો હોય છે ને એ આપે છે. માટે સમજીને સીધે રસ્તે જીવન લાવી નાખો, કોઈ પણ દુઃખ નહીં રહે, નહીંતર આગળ જતા બહુ મોટા ખાડામાં પડશો. કોઈ બાઈડ નહીં કાઢે, કોઈ બહાર નહીં કાઢે. તમે જેને જેને ધાર્યા છે ને કે આ મને બહાર કાઢશે, એ તો ધક્કો મારવામાં હોય. બહાર કોણ કાઢે? બહાર કાઢે ભગવાન કે ભગવાનના સાધુ. બાકી સંસારી તો લગભગ સ્વાર્થી હોય છે, સ્વાર્થ માટે જ એણે પ્રેમ કર્યો હોય છે, એને આપણી કાંઈ પડી હોતી નથી. સમજ્યા? શિયાળિયા શેરડીને ચૂસે તે શું એને શેરડીમાં પ્રેમ થઈ ગયો છે ચૂસે છે?
સ્વાર્થારું ચૂસે જ રસ ચૂસવા, ચૂસી નાખી દે હું એમાં. માટે આ જગતના જીવ તો મોટા ભાગે શિયાળિયા જેવા જ છે. એ આપણા રસ બાળે એટલે ચૂસો આવે, ચૂસીને વયા જાય, આપણે ફૂંકાઈ જાય પછી ઠરડા ઊભે ઊભા. માટે ભગવાનને વળગો, ભગવાન સાથે પ્રીતિ કરો, ભગવાનની ઉપર પડો, ભગવાન ભગવાન ભગવાન. અને આપણા ભગવાન તો મહાદયાળુ છે, અતિ સુખદાયી છે, અતિ રૂપાળા છે, અતિ આનંદદાયી છે. અને એના થાય એની એ રક્ષા કરે છે, એની સાથે રહે છે, આનંદ આપે છે. આવા એક નહીં લાખો દાખલાઓ છે, તોય આપણને ભગવાનનો વિશ્વાસ ન આવે અને નમાલા માણસનો વિશ્વાસ આવે તો ધિક્કાર આપણી બુદ્ધિને અને ખોપડીને. વાલા ભક્તો, મૂંઝાવાની ગભરાવાની કોઈ જરૂર નથી. હવ આનંદ માર્યો, હસતા રહ્યો. જો ભાઈ, અમે તો આનંદમાં છીએ અને તમારા ઉપર રાજી છે, ખરે ખરા. હવે આવડો મોટો સમુદાય છે, એમાં એક બે ચાર જણા કદાચ એવા કોક હોય જરા સ્વભાવ એને એનો કંટ્રોલમાં ન હોય, તો કંઈક બોલ્યા હોય, કંઈક કર્યું હોય, તે એને કરીને બાકીના 5000ને હું. બાકીનો તો બધા ભગવાનની આજ્ઞામાં રહે છે, સંતોની આજ્ઞામાં રહે છે, વ્યવસ્થિત જાગે છે, વ્યવસ્થિત ચાલે છે, ટાઈમ ટુ ટાઈમ કાર્યક્રમ એટેન્ડ કરે છે, ભજન કરે છે, કીર્તન ગાય છે, પાઠ કરે છે, ધૂન કરે છે, લીલા લહેર કરે છે શિબિરમાં હજારો માણસો. એટલો બધો આનંદ આવે છે કે ન પૂછો વાત. માટે બધા હિંમતમાં રહી હરિભજન કરો. ભગવાન આપણી સાથે છે, ભગવાન સાથે રહેવાના છે, બીજું કોઈ સાથે હતું નહીં, હશે નહીં, રહેવાના જ નથી. કોઈ આયરે રહેવાના જ નથી. આયરે થયા હોય ને એ પછી ક્યારે નોખા પડી જાય નક્કી નહીં, પણ જે પહેલેથી જ આયરે હોય ને એ જ ઠેઠ સુધી કાયમ આયરે રહે. ખ્યાલ આવ્યો? માટે બધાય ભગવાનને બળે સુખી રહો, માત્ર ભગવાનના બળે. આપણે સુખી રહેવા માટે કોઈક બળ જોઈએ, કોઈક આધાર જોઈએ કે એને આધારે આપણને કેફ રહે, આનંદ રહે. એમ રહે કે મારું કોક છે, મારે મૂંઝાવાની જરૂર નથી, તો એવા આનંદ માટે તમે ભગવાનને પાસ કરજો. વ્યક્તિ કે વસ્તુને પાસ ન કરતા, નહીં તે ધરાય ધરાઈને રોશો. તમને આનંદ એ વાતનો જ રહેવો જોઈએ કે હું ભગવાનનો છું, ભગવાન મારા છે, ભગવાન મારી સાથે છે, હું ભગવાનની આજ્ઞા પાળીશ, પાળીશ ને પાળીશ, ભગવાનને રાજી કરીશ, એટલે ભગવાન સદૈવ મારો હાથ ઝાલી રાખશે, કાલક્રમ અને માયા થકી મને ભગવાન ઉગારશે. હેરાન નહીં થવા દે, ભગવાનનો ભરોસો રાખો, ભગવાનથી જ રક્ષા થાય છે. 5 મોટા પતિ જેને હતા એવી દ્રૌપદીની રક્ષા ભગવાનથી થઈ છે, એના 5 પતિઓથી કાંઈ થયું નથી. ભીમ જેવો ભીમ ગદાવાળો, અર્જુન જેવો અર્જુન બાણાવાળી, એ બધાએ બેહી રહ્યા હેઠું ખોશીને, કોઈથી દ્રૌપદીની રક્ષા થઈ નથી. માટે કોઈથી કાંઈ થતું નથી એ વાત સમજવી. ઓત્રાના ઉદરમાં પરીક્ષિત હતા અને બ્રહ્માસ્ત્ર ફેંક્યું અશ્વત્થામાએ, કોઈથી રક્ષા થઈ નથી, એ તો ભગવાને રક્ષા કરી. એમ જીવની રક્ષા જગદીશ કરે છે, જીવની રક્ષા જીવથી થતી નથી. અમથે અમથા જીવ જીવમાં જીવ જોડે છે, મરવા હારું જીવે જગદીશમાં જીવ જોડવો જોઈએ. આ જ સુખી થવાનો માર્ગ છે. માટે દરેકે સાવધાન થઈ ભગવાનને પોતાનો આત્મા સોંપવો અને ભગવાનની આજ્ઞામાં રહેવું. આપણે કેટલો આત્મા ભગવાનને સોંપ્યો છે એનું માપ ત્યાં નીકળે છે કે આપણે કેટલી ભગવાનની આજ્ઞા પાળીએ છીએ. જેટલી ભગવાનની આજ્ઞા પાળીએ છીએ એટલો જ ભગવાનને આત્મા સોંપ્યો છે. જેટલું મનધાર્યું કરીએ છીએ એટલો આપણે આત્મા ઘરે રાખ્યો છે. જેટલું બીજાનું ધાર્યું કરીએ છીએ એટલો આપણે આત્મા બીજાને હોંપ્યો છે. અને જેટલું ભગવાનનું ધાર્યું કરીએ છીએ એટલો આપણે આત્મા ભગવાનને હોંપ્યો છે.
હવે વિચારી લો, આપણે ભગવાનને કેટલો હાઈપો છે, કેટલો આત્મા ઘરમાં રાખ્યો છે ને કેટલો આપણે બીજાનો હાઈપો છે, ખબર પડી જાય તરત. આછે કરીને શું કામ હેરાન થાવ છો? આખે આખો આત્મા છે જ ભગવાનનો, જેનો છે એને દો, એની આજ્ઞામાં રહેવું એ આપણો પરમ ધર્મ છે, આત્માનો ધર્મ. અને એ ભગવાન દયા કરીને શિક્ષાપત્રી લખતા ગયા છે, આ બધું કહેતા ગયા છે. કાંઈક ન સમજાતું હોય તો સાધુમાં રહીને બોલે છે, સત્સંગીમાં રહીને આપણને સમજાવે છે. હવે શું દુઃખ છે? હવે કોઈ દુઃખ નથી, હિંમતથી જીવો, મોજ કરો. મન માની કરશો નહીં, મનમુખી ક્યારેય સુખી થતા નથી. તાંબાના પત્રે લખજો ઘરના બારણે, મનમુખી ક્યારેય સુખી થતા નથી. ઇન્દ્રિય રામને ક્યારેય આરામ ન હોય, આત્મા રામ જ આરામ ભોગવે. આત્મા રામ પરમાત્મામાં વિશ્રામ પામે છે, ઇન્દ્રિય રામ હેરાન થાય છે. વાલા ભક્તો, તમને બધાને શાબાશી આપું છું કે તમે બધા કેટલા ડાયા અને કેટલા મહાન છો. આ દિવાળીના દિવસોમાં ક્યાંય આથડવા નહીં જાતા, તમે પવિત્ર ભૂમિ ઉતાવળીને આરે, આ સંતને સહારે ભગવાન ભજો છો. લ્યો, તમે કેટલા ભાગ્યશાળી છો. એ તમે અહીં બેઠા છો, શું જગતમાં હરવા ફરવાના સ્થળ ઓછા છે? અરે માણસો લીલા લહેર કરે છે, કોઈ આબુ જાય છે ને કોઈ આઈ જાય છે ને કોઈ ત્યાં જઈને ખાય છે ને કોઈક ત્યાં જઈને નાય છે ને કાંઈનું કાંઈ માણા કરે છે, લહેર કરે છે, ક્યાંકથી કાંઈક વસ્તુ ખરીદે છે ને ક્યાંકથી કાંઈક વસ્તુ લાવે છે ને કોકને કાંઈક આપે છે ને કોકની પાસેથી કાંઈક લે છે ને એમનામ હરે ફરે ને અઠવાડિયું રખડે ને પછી ઘરે આવે છે, બહુ મજા આવી એમ કહે છે. જ્યારે તમે કેવા ભાગ્યશાળી છો કે કોઈ દુનિયાના સામાન્ય જીવને ન સમજાય એવા શ્રેષ્ઠ માર્ગમાં પરમેશ્વરના આશરે સાધુના સમાગમમાં બેઠા છો. એક વાત ધ્યાનથી સાંભળો, ભગવાન ધામમાં રહ્યા રહ્યા પૃથ્વી ઉપર આમ નજર કરતા હશે તો જ્યાં ત્યાં બાઈઓ ભાઈઓ છોકરાઓ ભેગા થઈને ખાતા હોય, રખડતા હોય, આમ તેમ ફરતા હોય, બીજી ત્રીજી વાતો કરતા હોય, એ બધું ભગવાન જોતા 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 પૃથ્વી ઉપર આમ નજર કરતા 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 એ કુંડલમાં નજર કરે અને આમ જ્યાં જોવે ત્યાં સંતો અને હરિભક્તો ધ્યાન ભજન કથા કીર્તન કરતા હોય તો ભગવાન નાચી ઉઠે, વાહ વાહ આ લોકોને ધન્યવાદ. ભગવાન કહે છે કે આ લોકો બહુ સારું કરે છે, મારી શિક્ષાપત્રીની કથા કરે છે, મારી ધૂન કરે, મારા કીર્તન ગાય, અને કેટલી કડક શિબિર છે તોય કેટલા આનંદમાં ભજન કરે છે. આ કાંઈ હેલ્યું થોડું છે? આપણે કોઈ દી લાઈનમાં ઊભા ન રહ્યા હોય ત્યારે આપણે ઊભું રહેવાનું થાય એટલે કેટલી આ કડક શિબિર કહેવાય આપણા માટે. બોલો, ગમે ને આપણે ગમે એમ જીવતા હોય, કોઈની હાડી બાર હોય નહીં, આપણે તો ભાઈ આપણે તોય અહીંયા આપણે શાંતિથી જીવીએ. અરે સૌથી વધારે તો જો અમેરિકાવાળાને આ લંડનવાળાને ધન્યવાદ છે, એને સૌથી વધારે. એ લોકોને ભારે નથી પડતું, કેમ જે એ લોકો શિસ્તમાં રહેવા ટેવાયેલા છે, એને મનમાની બહુ ત્યાં થતી નથી. આપણા ઇન્ડિયનોને છે ને શિસ્ત આરે સંબંધ બહુ ઓછો, બહુ જ ઓછો. આપણે તો ખુલ્લા આસમાનમાં ખુલ્લા જીવનારા, એટલે થોડું કાઠું પડે, પણ ટેવાવું તો પડશે, બધાએ ટેવાવું પડશે. મન ગમે એમ જ કરવું, એનાથી કાંઈ કલ્યાણ થતું નથી. મનને તો ટીપવું પડે. ભગવાને વચનાવતમાં ચોખ્ખું કીધું છે કે મુમુક્ષુ હોય એણે મન હારે વ્યાર કરવું, વચનાવતમાં લખ્યું છે, મન હારે વેર કરવું. ત્યારે વિષય જીવો શું કહે છે? મન કેમ કરવું, મનને દુભવવું નહીં. ત્યારે ભગવાન શું કહે છે? મન હારે લડાઈ કરજો, ટીપી નાખજો એને આડાવાળા ઘાટ કરે તો. આપણે તો આત્મા છીએ, ભગવાનના છીએ, આપણે કાંઈ મનના નથી, ઇન્દ્રિયોના નથી, જગતના નથી, સંતના છીએ, શ્રીજીના છીએ,
એમ હિંમત રાખવાની અને માયા એ લડી લેવાનું. અને તમે જુઓ તો ખરા, પછી આપણને એવો મોટો સુખનો ખજાનો મળવાનો છે કે કોઈ કાળે ટળવાનો નથી. અખંડ આનંદ, સહજાનંદ. હા એ ભાઈ, થોડુંક જ કષ્ટ છે અને પછી તો સુખ, સુખને સુખ છે અબજો વર્ષ સુધી. દુઃખનો તો ત્યાં છાંટોય નથી. સુખ 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 અતિ નહીં દુઃખનો લવ લેશ, એ ધામમાં જાણજો નહીં કાળ માયાનો કલેશ. ત્યાં જવાનું છે. માટે જરાક અહીંયા થોડુંક કઠણ પડે ભલે, એનો આનંદ માનજો, એમાં રાજી થજો, મૂજાશો નહીં અને કોઈ બીજાનો અવગુણ લેશો નહીં. પોતાનો વાંક કાઢતા શીખો આગળ વધવું હોય તો. માણસને બીજાનો દોષ દેખાય છે ત્યારે બહુ વેદના થાય છે, હું બપોરે સંતોને કહેતો હતો. અને જો માણસ વિચારીને પોતાનો થોડો ઘણો વાંક ગોતી કાઢે, ભૂલ ગોતી કાઢે, તો બધી વેદના સમી જાય. આપણને આપણો દોષ સહન થાય છે, આપણી ભૂલ સહન થાય છે, ખમી લેવાય છે, પણ હામાનો જરાય વાંક, દોષ, ભૂલ કે અહંકાર આપણાથી ખમાતો નથી. બાટલો ફાટે આપણો. પણ આપણે કોઈ પણ પ્રકારે આપણામાં દોષ જોઈએ તો તરત જ આપણે છે ને શાંત થઈ જાઉં, ઊંડા ઉતરી જાઉં અને પોતાનો દોષ ટાળવા આપણે ધંધે લાગી જાઉં. પણ કોકનામાં ભૂલ્યો દેખાશે ને તો એમ જ થશે કે આટલા આટલા વર્ષથી આ લોકો સુધરતા નથી, હવે આનું કરવું હું, આટલા વર્ષથી અમને હેરાન કરે છે, આમ છે તેમ છે. કોઈ કોઈને હેરાન કરતું નથી, હવને હવના સ્વભાવને હવે કરેલી ભૂલ્યો અને હવે કરેલા પાપ જ હવને હેરાન કરે છે. કોકની માથે હું કામ નાખો છો. પોતાના સુખ દુઃખના જવાબદાર જ્યાં સુધી આપણે બીજાને માનીશું ને ત્યાં સુધી આપણી પ્રગતિ થવાની જ નથી. માટે સાવધાન, સમજી જાઓ, સમજવાનું ટાણું છે, વિચારવાનો સમય છે, આ જ રૂડો અવસર છે, આ જ પ્રભુનું અહીંયા ઘર છે, આવા સંતોનો સાથ છે. હે હું ન થાય આપણાથી, આપણે તો જે ધારીએ તે કરી શકીએ. માટે આનંદ માર્યો, મોજ કરો. આવું મળે ક્યાંથી એટલે એ હરિભક્તો, આ જે બધું ભજન તમે કરો છો એ જેવું તેવું કામ કરતા નથી. લક્ષ્ય રાશિને ગર્ભવાસ ઉપર લીટા મારો, લીટા. એક શિબિર તો અનેક જન્મના પાપ બાળે ને અનેક જન્મો ટાળે એવી થાય છે આ શિબિરો. બોલો, 1000 જન્મ લેવા પડે એમ હોય પણ થોડીક શિબિરો ભરે ને ત્યાં જન્મના બધાના ભૂકા નીકળી જાય ને કલ્યાણ થઈ જાય એવી આ ભીંવાળી શિબિર છે ભાઈ. પણ તમને ક્યાં ભી છે, જન્મ મરણને ભી છે. તમારો તો એમાંથી છુટકારો થવાનો છે. માટે પોતે પોતાને ભી માનવી નહીં. બધી ભી ઇન્દ્રિયોને, અંધકરણને, મનને, સાલાને. આપણે આત્માને કોઈ ભી નથી. આત્માની હારે તો પરમાત્મા છે અને પરમાત્મા છે ત્યાં આ બધા સંતો છે અને સંતો ને પરમાત્મા જ્યાં છે ત્યાં કેવળ આનંદ આનંદ છે. ધુબાકા દિયોને ભજન કરો, ફાવી ગયા છીએ. હાલો હવે તમે કહેતા હો તો શિક્ષાપત્રીમાં આગળ વધું. ઇજાજત દીજે, આદેશ તો આગળ જાઓ. કારણ કે આજ થોડુંક છે ને બધું આવવાનું છે, થોડુંક આવે તો ખરું ને. શિક્ષાપત્રીની કથા છે એટલે આજે જે ભગવાને આજ્ઞા કરી આપણને કે ભાઈ લઘુ ગુરુ પાપ થઈ જાય તો એનું યથા યોગ્ય પ્રાયચિત કરી લેવું, આ આજ્ઞાનો હેતુ શું એના ઉપર વિચાર કરીએ. પછી આ આજ્ઞા પાળ્યાથી આપણને શું ફાયદો થાય એ પણ વિચારી લઈએ. જો ત્રિભુવન દાદા એવું કહેતા કે શાસ્ત્રોએ ભૂત પ્રાણી માત્ર કરતાં મનુષ્ય દેહની ઉત્તમતા બહુ જ બતાવી છે, બીજા બધા અવતારો કરતાં મનુષ્યનો અવતાર ઘણો કિંમતી બતાવ્યો છે, ઉત્તમ બતાવ્યો છે શાસ્ત્રોમાં. કેમ કે એ દેહમાં પ્રભુએ સાર અસાર વિચાર રૂપ વિવેક શક્તિ આપી છે. બરોબર ને?
મનુષ્ય દેહમાં આપણે એ વિચારી શકીએ છીએ કે આ સાર કહેવાય, આ અસાર કહેવાય. માટે મનુષ્ય દેહની ખૂબ કિંમત છે. તે શા માટે? તો મનુષ્ય કુમાર્ગો અને અધોગતિથી પાછો વળી સુમાર્ગે ચાલે અને આત્માની ઉન્નતિ સાધી મોક્ષ ભાગી બને, છતાં મનુષ્યની પ્રવૃત્તિ જાણે અજાણે પાપને પંથે થતી દેખાય છે. લ્યો, ભગવાને મનુષ્ય જન્મ આપ્યો તે આવા સારા આશયથી આપ્યો કે પાપ માર્ગેથી પાછા વળે ને સારા માર્ગે ચાલે ને કલ્યાણને પામે? તેમ છતાંય મનુષ્યની પ્રવૃત્તિ આપણે જોઈએ ને તો કાંઈક ને કાંઈક થોડી ઘણી પાપને પંથે હોય છે. આત્માનો સ્વભાવ વિશુદ્ધ છે, નિર્વિકાર છે, નિર્ભય છે અને સુખરૂપ છે. આપણે નેચરલ તો આવા છીએ, વિશુદ્ધ છીએ, નિર્વિકાર છીએ, પરમ શાંત છીએ, નિર્ભય છીએ, સુખરૂપ છીએ, પ્રકાશરૂપ છીએ, ચેતન છીએ. આપણે હકીકતે આવા છીએ. આપણામ દુઃખ નથી, આપણામ ભય નથી, આપણામ વિકાર નથી, આપણામ ઉદ્વેગ નથી, આપણામ અશાંતિ નથી, છે જ નહીં. એ જ બધું બહારથી આવેલું છે, કોકનું છે, આપણા ઘરનું નહીં, આપણા ઘરમાં એવું છે જ નહીં. આપણે તો કેવળ સુખરૂપ, ચેતન, શાંત સ્વરૂપ, નિર્વિકારી આત્મા છીએ. આત્મા એક પ્રકારનો આનંદ. પરંતુ માયિક શરીરમાં થયેલ અહમ મમતાના બંધનથી આપણામાં મલિનતા આવી, આપણામાં વિકારો આવ્યા, આપણામાં ભય આવ્યો અને આપણામાં દુઃખ પેદા થયા. સંબંધ થયો ને આપણને શરીરનો, સંબંધ થયો ને આપણને સંસારનો, સંબંધ થયો ને આપણને સંબંધીઓનો, સંબંધ થયો ને આપણને ધનનો, સ્ત્રીનો, પુરુષનો, ઘરનો, છોકરાનો, હગાવાલાનો. એમાંથી આ બધા દુઃખ ઘૂંસ્યા આપણા. નહીતર આપણે એકલા તો પરમ સુખરૂપ છીએ. હા, ભગવાનનો સંબંધ છોડી આ બધી માયાનો સંબંધ જોડ્યો એટલે દુઃખમાં ફસાણા. હજી પાછા સંબંધ વધારતા જ જઈશ. લ્યો, જાણે હું એમ જ સુખ મળવાનું. આ બધા દુઃખ પેદા થઈ ગયા પછી તેને કારણે જાણે અજાણે નાના મોટો પાપ થાય છે. કેટલાક પાપ મલિન બુદ્ધિથી થાય છે, કેટલાક પાપ વિકારોથી થાય છે, કેટલાક પાપ આસક્તિથી થાય છે, કેટલાક પાપ અજ્ઞાનતાથી થાય છે, કેટલાક પાપ ભયમાં ભયમાં થાય છે, કેટલાક પાપ દુઃખને લઈને થાય છે. આમ બહુ પાપ થાય છે. કેટલાક પાપ એવા પાપીના સંગે કરીને થાય છે. લ્યો, હવે આ નાના મોટા પાપ થાય છે એનો હેતુ બતાવી દીધો આપણને અને તે પાપની જાણ થતાં જેના હૃદયમાં ધર્મ ભાવના હોય તેમના દિલમાં દાજ થાય, સંતાપ જરૂર થાય છે. કદાચ કોઈને આ કથા સાંભળ્યા પછી દિલમાં સંતાપ થયો હોય તો સમજી લેજો કે તમે મુમુક્ષુ છો. તમે હજી જીવતા છો, જીવતા હોય એને સંતાપ થાય, મરદાન ન થાય. ભગવાન આપણને આપણા કરેલા પાપ દેખાડે છે, ભૂલ દેખાડે છે અને આપણને અંદરથી પસ્તાવો આપે છે અને આપણા પાપને કાપે છે અને આપણને શુદ્ધિ આપે છે. પ્રોસેસ ચાલુ છે, હિંમત માર્યો, કોઈ ગભરાશ્યો નહીં. જરૂર સંતાપ થાય છે, થાવો જ જોઈએ. અને માણસ ભૂલો કરે, પાપ કરે, આજ્ઞા લોપે અને પાછો આ બધી કથા સાંભળે ને બધું જાણે તો પણ જેના દિલમાં કોઈ સંતાપ નથી તો એ તો મળદું છે, એમાં કાંઈ લેવાનું નથી, કશું જ લેવાનું નથી. તમને ખબર છે, કોઈક એક્સિડન્ટ થયું હોય ને રોડ ઉપર માણસ પડ્યો હોય, સમજાણું, અને એ ઓય 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 કરતો હોય, ભરાડા પાડતો હોય તો તમે ખુશ થાય જો અને હા ઊંધું માથું સુનમુન પડ્યો હોય ને તો સમજો સારું જોખમ છે, યોગ્ય લાગે છે. એ શાંતિથી હૂતો છે એનો અર્થ એ નથી થાકો, વાંધો નહીં, કાંઈ વાગ્યું નથી, વાગ્યું નથી નહીં, વયોગ્યો જ.
અનુલો બરાડા પાડે છે તો ભલે બરાડા પાડે, પણ રાજી થવા જેવું એ છે કે હજી જીવે છે, ઝટ દવાખાને પુગાડો બચી જશે. એમ આપણને આ બધી કથા સાંભળીને જો હૃદયમાં બળિતરા થાય ને હોય 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 બરાડા પાડીએ તો સમજી લેવાનું કે હજી આપણા મુમુક્ષુતા જીવે છે, ભક્તિ જીવે છે, ભગવાનની આસ્થા જીવે છે, કલ્યાણ કરવાનો ખપ જીવે છે. જલ્દી સંતો પાસે જઈએ, પાર્સિટ લઈ લઈએ અને તરત હાજા થઈ જઈએ અને લીલા લહેર કરીએ. પણ જો કોઈ અસર જ ન થઈ હોય ને સુનમુન પડ્યા છીએ તો સમજી લેવાનું કે આનું બધું મરી પરવાર્યું છે, આમાં કાંઈ નથી. બોલો. પાપની જાણ થતા દિલમાં દાજ જરૂર થાય છે, એ સંતાપને દૂર કરવા માટે યોગ્ય પ્રાયચિત લેવું. મન વાણી કે ક્રિયા દ્વારા પ્રાયચિત કરી નાખવાથી ફરી આત્મશુદ્ધિ થઈ જાય છે, કંઈ મૂંઝાવાની જરૂર નથી. ફરી વાર હતા એવા શુદ્ધ થઈ જઈશું અને તેથી જીવનો મોક્ષ પણ થાય છે. બસ જીવને શુદ્ધ કરી એનો મોક્ષ કરવાની ભગવાન શ્રી હરિને દિલમાં ઈચ્છા છે. આ જ હેતુથી આ આજ્ઞા કરી છે અને આ જ હેતુ બર લાવવા માટે ભગવાને આ આજ્ઞા કરી છે. કહેતા જીવાત્માને મોક્ષરૂપી ફળ આપવા માટે, એનું કલ્યાણરૂપી ફળ આપવા માટે આ 92મો શ્લોક ભગવાને લખ્યો છે. પાપો આત્માને ઇન્દ્રિયો અંતકરણના દુષ્ટ પ્રવાહો ભણી ખેંચી જાય છે. સુના આપ લોકોને, પાપો આત્માને ઇન્દ્રિયો અંતકરણના દુષ્ટ પ્રવાહો તરફ ખેંચી જાય છે. તેમાંથી છૂટવા શુદ્ધ થવાનો પ્રયત્ન મુમુક્ષુ આત્મા ન કરે તો ક્રમે ક્રમે તેના સ્વભાવમાં પાપ તરફ રુચિ વધતી જાય છે અને પુણ્ય કર્મ તરફ અરુચિ વધતી જાય છે અને અંતે અધોગતિ થાય છે. કેમ જે પાપ અધોગતિનું મૂળ છે, દરેકની અધોગતિ પાપમાંથી થાય છે. પાપ થઈ જાય ને જો આપણે ચેતી જઈએ, તત્કાલ પાપને માર્ગેથી પાછા વળી જઈએ અને ભગવાનની પાસે જઈ રડી પડીએ, પ્રાર્થના કરીએ અને કોઈ યોગ્ય વ્યક્તિ પાસેથી આપણે એનું માર્ગદર્શન લઈ લઈએ, શાસ્ત્રમાંથી આપણી મેળે વાંચીને ગોતી લઈએ અને પ્રાયચિત કરી નાખીએ તો અધોગતિ અટકી જાય છે. બોલો શું કરવું છે? પાપ તો થવાના, પણ સાવધાન થઈને એના પ્રાયચિત કરી નાખીએ તો શાંતિ, સુખ સુખ ને સુખ છે, મુંઝાઈ મરવાની કોઈ જરૂર નથી, બધા આનંદમાં રહ્યો. આપણે ભાગ્યશાળી છીએ ત્યારે જ આપણને આવી કથા મળે છે, આ માર્ગદર્શન મળે છે. યાજ્ઞવલ્કે સ્મૃતિમાં લખ્યું છે, વિહિતસ્યા નનુષ્ઠાનાત નિંદિતસ્ય ચ સેવનાત અનિગ્રહાત ચેતિન્દ્રિયાણામ નર પતન મૃચ્છતિ તસ્માત તેનેહ કર્તવ્યમ પ્રાયચિતમ વિશુદ્ધયે એવમ મત્સ્યાંતરાત્મા ચ લોકશ્ચૈવ પ્રસિદ્ધતિ. અર્થાત શાસ્ત્રમાં સદવર્તનની જે આજ્ઞા કરી હોય તે પ્રમાણે વર્તે નહીં, જેની ના કહી હોય તે પ્રમાણે કરે અને પોતાની ઇન્દ્રિયોને વશ રાખે નહીં અને ઇન્દ્રિયો કે એમ ઇન્દ્રિયો થકી વિષયના સુખ ચૂસા કરે, આને કારણે મનુષ્યની અધોગતિ થાય છે. યાજ્ઞવલ્કે સ્મૃતિ. આથી જે પાપ થયું હોય તેથી શુદ્ધ થવા માટે પ્રાયચિત કરવું, તે કરવાથી પોતાનો અંતરાત્મા અને લોક સમાજ પણ પ્રસન્ન થાય છે. આપણે પ્રાયચિત કરી નાખીએ ને એટલે આપણો આત્માય પ્રસન્ન થાય, ભગવાનય પ્રસન્ન થાય, આપણા કુટુંબીઓ અને લોક સમાજ બધા જ પ્રસન્ન થાય. બોલો તો બધા પ્રસન્ન થાય એવું કામ આપણે શું કામ ન કરવું? કો જોઈ કરેલા પાપનું દિલથી સંતાપપૂર્વક નિવારણ થાય. કેવળ ઉપવાસ કે વ્રત કે જપ કરવાથી પ્રાયચિત થાય છે, શુદ્ધિ થાય છે, પરંતુ જો હૃદયથી આપણને આપણે કરેલી ભૂલનો પસ્તાવો થાય ને, સંતાપ થાય ને,
તો તરત જ પાપમાંથી મુક્તિ મળે છે, તરત જ. હા પસ્તાવો, વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. કલાપીની આ પંક્તિ છે, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. હૃદયમાં એમ થાય કે મેં ખોટું કર્યું, મેં ભૂલ કરી, અરે રે હે ભગવાન માફ કરો, હું તમે કોઈ પ્રાચિત કરી નાખું, મારા મત રાજી થાઓ. એમ આપણે જો દાસના દાસ થઈ પસ્તાવો કરીએ અને ભગવાન પાસે પ્રાર્થના કરીએ, માફી માગીએ, તો જરૂર માફી મળે, શુદ્ધિ થઈ જાય અને દુઃખ આવવાનું હોય તે અટકી જાય. પણ હોશિયારી મારવાથી, દાદાગીરી કરવાથી કે આમ તેમ ભૂસી નાખવાથી કશું પાપ જતું રહેતું નથી. ઓ હગે વગે એમ પાપ ન થાય. આપણે બીજા ત્રીજાને ગમે અને એમ તેમ કરીને ટલ્લે ચડાવી દઈએ, પણ પરમેશ્વરને આપણે ટલ્લે ચડાવી શકતા નથી, એ આપણને સારી રીતે ટલ્લે ચડાવી શકે છે. આ વાતનો પાછો ખ્યાલ રાખવો, ઘણાને એનો ખ્યાલ રહેતો નથી. એક બની ગયેલી ઘટના આપને સંભળાવું છું. મકરાણાની અંદર થોડા સમય પહેલાં એક સત્ય ઘટના બની ગઈ. તે પ્રસંગને ગોરખપુરના કલ્યાણ મેગેઝિનમાં રજૂ કરવામાં આવી. એક ગામડાના એક રજપૂત દંપતી મકરાણામાં કોઈ કામ પ્રસંગે આવ્યા હતા. ત્યાં તેઓ ધર્મશાળામાં ઉતર્યા. એમની સાથે એક નાનો બાળક હતો, તેને ભૂખ લાગી હતી, તેથી પતિ પત્ની મીઠાઈ લેવા ગયા. અને બરાબર એ સમયે એ બાળક એકલો હતો ત્યારે એક સાપ ત્યાં આવ્યો અને ફેણ ઊંચી નીચી કરીને બાળક સામે ડોલવા લાગ્યો. તેથી બાળક હાથમાં ધૂળ લઈ સાપ ઉપર નાખવા લાગ્યો. બરાબર તે સમયે એના માતા પિતા નાસ્તો લઈને ત્યાં આવ્યા અને આ દૃશ્ય જોયું. ઓહો, મોટો વૃક્ષધર, તરત જ બંને બૂમાબૂમ કરવા લાગ્યા એટલે લોકો ભેગા થઈ ગયા. એમાં એક ઊંટ ગાડીવાળો બરાબર ત્યાં નીકળ્યો. એણે આ દૃશ્ય જોયું. હવે એની પાસે રિવોલ્વર હતી. એણે બાળકને બચાવવા માટે એક ભડાકો કર્યો. સાપને જરાક ગોળી વાગી ગઈ, સાપ બેભાન થઈ ગયો અને ત્યાં ત્યાં પડી ગયો. આ લોકોએ એનો બાળક લઈ લીધો, એ ત્યાંથી જતા રહ્યા. પછી રાત્રિએ બધા સૂઈ ગયા હતા. રાત્રે સૌ સૂઈ ગયા તે સમયે પહેલાં સાપને કળ ઉતરી અને જાગ્યો અને પેલો ઊંટવાળો જ્યાં હૂતો હતો ને ત્યાં એને જઈને કરડ્યો, કેમ જે એણે ભડાકો કર્યો. તરત પેલો બેભાન થઈ ગયો ઊંટવાળો. તેથી તાત્કાલિક સાપ ઉતારનારને બોલાવ્યો, મંત્રપ્રયોગથી સાપને બાળકમાં લાવીને પૂછ્યું. સાપને એક છોકરામાં લાવ્યા અને પછી પૂછ્યું, તું શું કામ કરડ્યો આ ઊંટવાળાને? તેથી સાપ એ વ્યક્તિમાં રહીને એવું બોલ્યો, તેણે મને માર્યો એટલે હું તેને કરડ્યો. ત્યારે સાપ ઉતારનારે કહ્યું, તું બાળકને કરડવાનો હતો તેથી એણે તને માર્યો છે. ત્યારે સર્પે કહ્યું, હું કાંઈ એ બાળકને કરડવા માટે નહોતો આવ્યો, પરંતુ માફી માગવા આવ્યો હતો. શેની માફી? અરે ભાઈ સાંભળો, ગયા જન્મમાં આ બાળક એક ધનવાન ગ્રહસ્થ હતો અને હું તેમની પાસેથી 300 રૂપિયા ઉછીના લાવ્યો હતો. પછી મેં પૈસા એને પાછા ન દીધા, એના કારણે હું સર્પ થયો છું અને હજુ તેનું દેવું ભરવાનું મારે બાકી છે. આ બાળક આગલા જન્મમાં ધનવાન ગ્રસ્ત હતો, એના 300 રૂપિયા ઉછીના લાવ્યો હતો, તે આપ્યા નહીં, એ પાપે હું સર્પ થયો છું. તેનું દેવું ભરવા માટે તેમને ત્યાં બળદ થવું પડશે મારે. એટલા માટે હું તેને વિનંતી કરતો હતો કે હે ધનવાન, તું મારું દેણું માફ કરી દે. એ બાળકને હું વિનંતી કરતો હતો. એ બાળક પૂર્વે ધનવાન હતો, એના 300 રૂપિયા હું લાવેલો. હું પ્રાર્થના કરતો હતો, માફી માગતો હતો. બોલો, વાત હકીકતે આ છે. એમાં એના મા બાપ આવ્યા
અને ઉંટવાળો આવ્યો, પછી મને ગોળી મારી અમથી અમથી. માટે હું એને જઈને કહ્યો છું, હવે તેને જીવાડવો હોય તો એક કામ કરો, મારું ઋણ આ બાળકને એ ઊંટવાળો ચૂકવી દે. હા, મારે 300 રૂપિયા દેવાના છે અને જો ભાઈ 200 વ્યાજના થયા છે, 500 રૂપિયા આ બાળકને દઈ દો તો ઊંટવાળો બચે. પછી ઊંટવાળાના સંબંધીઓએ 500 રૂપિયા બાળક પાસે મૂક્યા. તેથી સાપ આવ્યો અને પહેલાં મારવાડીને જ્યાં કરડ્યો હતો ત્યાં મોઢું અડાડીને એનું ઝેર પાછું સૂંચી ગયો. ઝેર ચૂસી ગયો એટલે પહેલાંને સારું થઈ ગયું. વાલા ભક્તો, આ પ્રસંગ જોઈને ત્યાં મકરાણાના લોકો આભા બની ગયા હતા. આ બની ગયેલી ઘટના છે. હે ભક્તો, આ પ્રસંગમાંથી આપણે જે જાણવાનું છે તે જાણી લીધો. કોઈની પણ ચીજ વસ્તુઓ કે પછી રૂપિયા ઉછીના લઈને આપી દેવા, પરંતુ ભૂલાવીને કે બળજબરીથી રાખવા નહીં, નહીતર તેનું દેવું ભરવા માટે અવશ્ય જન્મ ધારણ કરવો પડશે. એટલા માટે શ્રી હરિજીએ સત્સંગી જીવનના 3જા પ્રકરણના 4થા અધ્યાયમાં કહ્યું છે કે મારા આશ્રિતોએ ક્યારેય પણ ઋણ કરવું નહીં, ક્યારેય દેવું કરવું નહીં. અરે, ત્યાં સુધી શ્રી હરિએ કહ્યું છે કે 5મે દિવસે કે 6ઠે દિવસે કેવળ શાકભાજી મળે તો તે શાકભાજી ખાઈને પણ જીવન નિર્વાહ કરજો, પરંતુ દેવું કરશો નહીં. કારણ કે ઋણ કરીને ધનના માલિકને પાછું ન આપીએ તો ફરીને જન્મ ધારણ કરીને આપણું દેવું ભરપાઈ કરવા માટે પાછું અહીંયા આવવું પડે છે. માટે આ પ્રસંગને બરાબર વાંચી વિચારીને આચરણમાં ઉતારવો, એ જ આ પ્રસંગનું રહસ્ય છે. પીપા પાપન કીજીએ તો પુણ્ય કિયા 100 બાર, જો કિશિકા લિયા નહીં તો દિયા 12000. માટે બધાય શીખી જાજો. સંસારી લોકોને માટે આ વાત ખરેખર કાયમ યાદ રાખવા જેવી છે, દીવા દાંડી જેવી છે. કોઈ ગાફલાય રાખે નહીં. ભગવાનના ગુનામાં આપણે આવવું નહીં, ભગવાનને તો સદૈવ રાજી રાખવા. વાલા ભક્તો, અક્ષરાનંદ સ્વામીની વાતમાં એક આવો પ્રસંગ લખ્યો છે સ્વામીજીએ, હું તમારી આગળ વાંચું છું. અણહકનો ખાવાથી વાસળો થયો. બોલો. એક ગામમાં એક સાધુ હતા. આ સાધુ વાસળો થયા, એ વાડીએ નાવા ગયા હતા અને તેને એવો નિયમ હતો કે ભીને લુગડે 5 માળા ફેરવી. પછી તે નાહી રહ્યા ત્યારે એની માળા ઉતારે પડી રહેલી, તેથી તેણે કોશિયાને કહ્યું કે ભાઈ, મારે ઉતારે હું માળા ભૂલી ગયો છું, તે લાવી દે ને. ત્યારે પેલો કોશ આંકનારો કે, એવો નિયમવાળો છો તો હારે લાવી હતી, શા માટે ભૂલી ગયો, વાતું કરે તે, હું નવરો છું, મારે કોશ આંકવાનો હોય, લો આવો જવાબ દીધો. અને વાત એ સાચી, કોઈ નવરા નથી. પછી સાધુએ વિચાર કર્યો કે હવે કરવું હું. વિચારીને એણે વળી ઘઉંના દાણાની માળા બનાવી. જો પછી તેણે ઘઉંની વાડીઓમાંથી 2 ડુંડિયું લઈને એમાંથી 108 દાણા કાઢ્યા અને તેની માળા કરીને 5 માળા ફેરવી, સમજ્યા. અને 5 દાણા વધ્યા છે ત્યાં માળાના દાણાની, 5 દાણાની. સાધુને એમ થયું, ક્યાં નાખી દેવો, ખાઈ ગયા. બોલો. હવે આ અણહકનું, પૂછ્યા વગરનું, કોકનું આ રીતે ખાઈ ગયા તે મરી ગયા, પછી એ કણબીને ઘરે વાસળો થયા. આવો પ્રસંગ લખ્યો છે. દેણું ચૂકવવા કેટલો હાર્ડ પ્રસંગ છે. બોલો. માટે અણહકનું આપણા ઘરમાં આવવું ન જોઈએ. સમજ્યા તમે? સુખી થવું છે તો સાવધાન રહેજો. ક્યારેય કોઈનું મફતિયું ખાતા નહીં. આપણું કોક ખાઈ જાય એનો વાંધો નહીં,
પણ કોઈનું આપણા ખાવામાં ન આવવું જોઈએ. વાસડો થયા પછી તે વાસડો મહિના નથીયો અને પટલાણીએ એક વખત વાડીએ ભાત આપવા જવું હતું, તેથી પોતાની હેતવાળી પાડોશણ બાઈ હશે એને બોલાવીને કહ્યું કે હું વાડીએ ભાત લઈને જાઉં છું, હાંજે આવીશ, માટે આ મારા વાસણાને ખડ નીરજે અને પાણી પાજે, કારણ કે મારે ભાતનું મોડું થયું છે. પછી તે બાઈ વાસણાને જ્યારે પાણી પાવા ગઈ ને એટલે વાંસળીમાં તલનો મોટો ઢગલો ભેળ્યો અને બાઈનું મન એમાં લોભાણું. પછી તે વાસણાને પાણી પાઈને તથા ખડ નીરીને તલનો ટોપલો ભરવા લાગી એટલે વાસણાએ આ જોયું અને વાસણાને પૂર્વ જન્મનું યાદ, વાસણાને વાચા ફૂટ્યો એટલે વાસણો મા એમ બોલ્યો. પછી વળી બાઈને એમ થયું કે આ અવાજ ક્યાં થયો, એટલે વળી બાઈએ ફેર વાસણાને ખડ નીર્યું અને પાણી પાયું ને તલનો ટોપલો ભરીને જ્યાં ચાલી ત્યાં તો વાસણો તોડાવીને આડો ફેર્યો અને આડો ઊભો રહ્યો અને બોલ્યો, હે રાંડ ભાગણી, સાંભળ સાંભળ, મેં આ ખેડૂને પૂછ્યા વિના એના ઘઉંના દાણા ખાધા છે, તેથી હું એના ઘરનો વાસડો થયો છું, તેથી એની વાડીના બે પાન પાસ ત્યારે મારો છૂટકો થશે. ખેતરના પાકને કો હાંકીને પાણી પાવાનું હતું એ જમાનામાં, એટલે હું આ ખેડૂના કોષે જૂતીશ, એની વાડીના બે પાન પીવે એટલું પાણી ખેંચીશ, પછી મારો છૂટકો થાય કેશ. અને તું તો આ તલનો ટોપલો ભરીને હાલી તે તારી શી દશા થશે. ભાઈ તો ઊંડી ઉતરી ગયો. હા, હું સંત તો આગલા જન્મમાં ટોપલો પાછો નાખ મરી જાશ. પછી બાઈએ તલનો ટોપલો પાછો મૂકી દીધો અને સંતને પગે બહુ લાગી, એ વત્સ મહારાજ, સારું થયું તમે મને વાત કરી. આ નામ સંત ભાઈ, વાસડા થયા હોય તો ઉપદેશ તો બધાને આપ્યા જ કરે. ભલું બધાનું કર્યા જ કરે એનું નામ સંત કહેવાય. કોઈનું બગડતું જોઈ ન શકે એનું નામ સંત ભાઈ. તે શું બીજા કોઈ ગ્રહસ્થ કાંઈ વાસડા નહીં થતા હોય, પણ થાય ખરા, પણ એ બોલી ન શકે, કેમ જે બોલવાની ટેવ નહીં. આ સંત હતા ને એટલે બોલ્યા. બાઈને પાપમાં પડતી ઉગારી લીધી ને બાઈને બહુ આનંદ થયો. બાઈને દિલમાં એમ થયું કે જો આ સંત ન હોત તો હું બહુ મોટા પાપમાં પડત અને મારી માઠી દિશા થાત હો, માટે આ સંતે મારી સેવા કરી તો મારે કાંઈક સંતની સેવા કરવી પડે, ઉપદેશ મફત લેવાય નહીં, એવું બાઈએ નક્કી કર્યું. પછી પોતે ઘરે ગઈ, સાંજની રાહ જોવા લાગી કે સાંજે આ પટેલને પટલાણી આવે એટલે આ બધી એના ઘરની બનેલી વાછડાની બીના મારે એમને કહેવી છે. એટલે સાંજે પટલાણી ઘરે આવ્યા એટલે તરત એ બાઈ એને ઘરે આવી અને જે કાંઈ વાત બની હતી એ બધી પટલાણીને કીધી કે બા, શું તમને કહું, તલનો ઢગલો ભાળીને મારું મન લોભાઈ ગયું અને હું તો તલનો ટોપલો ભરીને આવી અને આ વાસડો તોડાવીને આડો ફેર્યો ને એમ બોલ્યો કે મેં એને પૂછ્યા વિના એના દાણા ખાધા, તે બે વાડીના પિત હું પાઈશ ત્યારે મારો છૂટક્યો થશે. આવું બન્યું, માટે આ તમારો વાસડો છે ને એ વાસડો નથી, સ્વામી છે કોક સાધુ છે. એવું છે કે હા, જોજો. આવું થયું, હવે એનું ઉદ્ધાર થાય એવું કરો કંઈક. આ તો તમારા લેણિયા જ છે, તમારે ધણી આવે ને તે કહેજો કે આ સંતનો આપણે ઉદ્ધાર કરીએ, કે એ સારું થયું. પછી બાઈ તો ગઈ, પછી પટેલ ઘેરે આવ્યા ને એટલે પટલાણીએ વાત કરી કે સાંભળો, આ વાસડો તો આપણે કોઈક લેણિયાત આવ્યો છે, એવું છે કે હા, માટે આપણે બ્રાહ્મણને બોલાવીને એનો છૂટક્યો થાય એમ કરો.
પછી બધી વાત કહી સંભળાવી, આવું થયું કે આ કોઈ સંતનો જીવ છે. પછી પટેલે કોઈ બ્રાહ્મણને બોલાવ્યા અને કીધું કે ભૂદેવ, આ વાસડો આગલા જન્મમાં સંત હતો અને એણે અમારા ખેતરના દાણા વગર પૂછ્યા એણે ખાધેલા, એટલે એનું ઋણ ચૂકવવા અમારે ઘરે વાસડો થઈને આવ્યો છે. તે બે વાડીનું પિત પાસે કોહે જૂતીને પછી છૂટકો થશે એવું અમારું એની પાસે લેણું નીકળે છે. પણ આ તો સંત છે માટે એને કાંઈ કોહે જૂતાડાય નહીં, એમ થાય એને જમાડવા પડે, પણ કાંઈક એને ભૂલ થઈ ગઈ માટે અમે એનું લેણું માફ કરીએ છીએ અને એનો છૂટકો થાય એવું કરો. એની કાંઈ વિધિ છે? ભૂદેવ કે વિધિ બધી જ શાસ્ત્રમાં છે. વેદ વિધિ પ્રમાણે એની વિધિ થાય? તો કે જેના પ્રમાણે થાય એના પ્રમાણે, પણ વિધિ કરો અને અમારું માંગણું હોય અને કૃષ્ણાર્પણ કરાવો. ભૂદેવ બહુ પવિત્ર હતા, વેદ મંત્રો બોલ્યા અને ભૂદેવે પટેલને પટલાણીને કીધું કે તમે હાથમાં પાણી લઈને બોલો કે હે સંત મહારાજ, તમે જે અમારા દાણા ખાધા એ અમે માફ કરીએ છીએ અને અમે તમને એ માંગણું હતું એ કૃષ્ણાર્પણ કર્યું, હવે અમારે એ જોતું નથી ને તમે અમારા ઉપર રાજી થાવ. જ્યાં એટલું એ પટેલ પટલાણી બોલ્યા ને તે વાસડો ઊભો હતો ને તે ધબ લઈને પડી ગયો, એનો દેહ છૂટી ગયો અને એ વાસડો પરલોકમાં ગયો. વાલા ભક્તો, આ બધી સત્ય ઘટનાઓ આપણા સંતોએ લખેલી છે, માટે નાનું મોટું પાપ થઈ ગયું હોય તો પ્રાયચિત કરી લેવું, માફી માગી લેવી. ઘણા તો ચોરી કરવા શીખ્યા છે, બોલો શું કહેવું હવે, તે સ્વભાવ સુધરતા જ નથી. બોલો, એ જોજો, અક્ષરધામમાં જવું હોય તો કુટેવ ટાળજો, નહીતર જેનું લીધું હશે ને એનું ચૂકવવા પાછું અહીં આવવું પડશે, ધામમાં નહીં રહેવાય. હમ, કોકના પાકીટમાં હાથ ઘાલીએ, ગમે એમ કરીને કોકનો મોબાઈલ ચોરીએ, કાંઈ હાથનું આવે તો કોકના ચપલાને, કોકના લુગડાને, કોકના હાબુન, કોકના સડ્ડાને, કોકના રૂમાલિયાન, આ ભેગું કરવાની ટેવ પડી હોય ને તે જાય નહીં. કાંઈ ન હોય તો હાલતા હાલતા બે ચાર લાડવા ખિસ્સામાં નાખીએ, પછી ઉતારે જઈને ખાઈએ. એમ કોકનો દાંતિયો, કોકનું કાંઈ, કોકનું કાંઈ, મહેરબાની કરો, ચોરી કરો માં બાપા, ચોરી કરો માં. અને આ ચોરી કરવાની ટેવ હારી એવી ખતરનાક છે ને, એકવાર પડી જાય છે ને પછી હારી ટળતી નથી, બહુ ખતરનાક ટેવ. હારા હારા ભક્તો, હારા હારા માણસોને ચોરી કરવાની ટેવ મેં જોઈ છે એટલે કહું છું. અમારે તો આ બધું માણા ઘડવાનું ને માણા ચારવાનું છે ને, જીવનમાં ભાગ્ય આવ્યું છે ને, તે બહુ બધા કિસ્સાઓ અમારી પાસે હોય છે. કેટલાક કહેવાય ને કેટલાક ન કહેવાય એવા હોય છે. પણ મારી વ્યાસાસનેથી વિનંતી છે કે ભલા થઈને તમારા જીવનો મોક્ષ બગાડવામાં કોકનું કાંઈક ચોરશો તો એનું તમારે દેવું ચૂકવવા જન્મ લેવો પડશે, ધામમાં નહીં રહેવાય, ગમે એટલી સેવા ભજન ભક્તિ કરી હશે તોય. માટે જાળવા જાઓ. પડી વસ્તુ કોઈની હાથે ન ઝાલે, રાજ અક્ષરનો વાસી વાલો આવ્યા અવની પર. ન અડાય આપણાથી, ન અડાય, ગમે તે હોય નહીં, આપણાથી ન અડાય. આપણે સત્સંગી છીએ, હરામનું આપણાથી હાથમાં લેવાય નહીં, ભૂલાય નહીં, એટલા તો આપણામાં સંસ્કાર આવવા જ જોઈએ. માટે આ કથા સાંભળીને બધા સાવધાન થાજો. બીજી એક વાત કરું કે આપણે કોઈ માણસ પાસે કાંઈક કામ કરાવ્યું, મજૂરીએ લાવ્યા, એને જે દેવાનું કીધું હોય તે આપી દેજો, કોઈના પૈસા ખોટા કાપશો નહીંતર એ પણ તમારે ચૂકવવા આવવું પડશે. આ સારંગપુરમાં રાઠોડ ધાંધલ હતા, ગોપાલ સ્વામી ત્યાં ગયેલા. તે રાઠોડ ધાંધલ સ્વામીને કે, સ્વામી મારે એક છોકરો 20 વર્ષનો થયો છે પણ હાવ ગાંડા જ કાઢે છે, કાંઈ કામ જ કરતો નથી,
આખો દી રખડ્યા કરે છે, ધંધે લાગતો નથી, ગમે એવું બોલે છે અને કોકના વાસળા છોડી મૂકે, કોકને ઘેરે જઈને કોકના ગાદલા ગોદડા ક્યાંક મૂકી આવે અને કોકના ખાટલા ક્યાંક મૂકી આવે, અને વાસળો છોડી મૂકે કોકને ઘેરે જઈને. પછી વાસળો ધાવવા માંડે ને તો ઊભો ઊભો તાળીઓ પાડે, કોકની ગાયને કોકનો વાસળો ધાવે, આપણે હું કોકની ગાયને આવું કરે છે કે આ વિવરનો થયો તો. હવે આનું કરવું હું સ્વામી? આ દુઃખ કોઈને કીધા જેવું નથી. ગામમાં મને હાડ્યાડ કર્યો આ છોકરાએ. અમે ગામમાં મોટા માણા, ક્ષત્રિય દરબાર ઊંચ, અમારી કોમને આણે તો અમારા નાકકાન નથી રહેવા દીધા. સ્વામી કાંઈક દયા કરો. સ્વામી કહે તો બપોર પછી અમે તમારા ઘરે પધરામણી આવશું, તમે છોકરાને હાજર રાખજો. સમજાણું? સ્વામી જઈને બેઠા, આરતી કરી, આજ મારે ઓરડે બોલ્યા, ત્યાં કુંવરને મોરે બેહાડ્યા. સ્વામીએ સામું જોયું ને પછી સ્વામી હસ્યા કે કેમ સ્વામી હસ્યા? તો કે તમારે ગેમલો કરીને કોઈ હાથી હતો? હતો ને. તો કે એને તમે કાંઈ પગાર બગાર આપતા હતા? તો પગાર કોઈ દી આપ્યો નથી, આખી જિંદગી કામ કરાવ્યું. તો કે એ આવડો હશે ગેમલો. ઓહો, આ ગેમલો છે? આ તમારો ગેમલો છે જેને તમે તમારો લાડકવાયો કુંવર માનો છો ને, એ તમારો હાથી છે. તમે 20 વર્ષ એની પાસે કામ કરાવ્યું છે, એને પૈસો જ નથી આપ્યો, નો પર્ણ આવ્યો નો પૈસો આપ્યો. એ મરી ગયો અને કેટલા વર્ષ થયા? તો ગવી. તો આને કેટલા વર્ષ થયા? તો ગવી. તો કે એને 20 વર્ષ તમારું કામ કર્યું હતું? તો કે હા. તો કે એને 20 વર્ષ અહીં આવીને હવે પગાર વાળ્યો, હવે કે આને પૂરું થઈ રહ્યું છે, થોડા દિવસમાં આનો દેહ પડી જશે, કેમ જે લેણું પતી ગયું છે, બીજું કાંઈ આમાં થાય એવું નથી. પછી થોડા દિવસમાં એ રાઠોડ ધાદલના દીકરા ગુજરી ગયા, ગેમલો બધું લેણું ચૂકતે કરીને ગયો, પગાર બધો લીધો અને બહુ પ્રેમથી મારો દીકરો કર્યું બે માણાએ અને ખૂબ ખવડાવ્યું. આ રીતે પગાર બધો વસૂલ થયો. બોલો કેટલી અજબ ગજબની આ બની ગયેલી બીના છે. આ કોઈ કોણિયેથી ઊભી કરેલી વાત નથી, આ બાજુમાં સારંગપુર રહ્યું ને ત્યાં બનેલી ઘટના છે, આ હકીકત છે. માટે ભલા થઈને કોઈનું લઈને રાજી રહેશો નહીં. કોઈની પાસે કામ કરાવીને, કોઈનો પગાર કાપીને, કોઈને દેવાના પૈસા નહીં આપીને તમે એમ ન માનતા કે આપણે ફાયવા દેવાના હતા તો ન દેવાના, બધાએ દેવા પડશે, પાયે પાય ચૂકવી પડશે કોઈ પણ જન્મમાં. શું કરવા હાથે કરીને હેરાન થવું. એકવાર અર્જુને ભગવાન કૃષ્ણને એવો પ્રશ્ન કર્યો હતો, પ્રભુ આ પાપી બધા માછીમારો ને એ બધા સુખી કેમ છે? અને આ કહેવાતા ભગવાનના ભક્તો ને સાચા માણસો દુખી કેમ છે? ભગવાન કઈ બોલ્યા જ નહીં. સમજાણું? આ માછીમારોને અર્જુને ભાળ્યા અને બધા ખૂબ સુખી હો, એમાંથી અર્જુનને પ્રશ્ન થયેલો, કેટલા એટલા બધા પાપ કરે તો અહીંયા સુખી કેમ? કતલખાનાવાળાને, બીજા ત્રીજાને, ખોટાને, હરામીને, લુચ્ચા માણસો, બંગલાવાળાને એ લેર કરે બહુ સુખી. અને જે બચારા નીતિમત્તા રાખે, પ્રામાણિકતા રાખે, સજ્જન હોય, ભજન કરતા હોય, કોઈનું ખોટું કરતા ન હોય, બિચારા દુઃખી હોય, એટલે એની પાસે સંપત્તિ ન હોય એમ. અને આ બધા તો એ ખૂબ સંપત્તિવાળા હોય. એ ભગવાને કાંઈ જવાબ ન આપ્યો. પછી ઘણો સમય વ્યો ગયો હશે, તે ભગવાનને અર્જુનભાઈ આમ જાતા છે ક્યાંક રથ લઈને, એમ વચમાં એક જંગલ આવ્યું. તે જંગલમાં એક હાથીની હૂંડ બે લાખડામાં હલવાઈ ગયેલી ને ભૂખ્યો તરસ્યો બિચારો એવો લંઘાઈ ગયેલો અને આખા શરીરે ખ થયેલી ને બધું હડેલું ને બધું ઈળું પડેલી ને બોકાહા નાખે ને એમને રાડ્યું નાખે ને હૂંડ નીકળે નહીં, એવો હેરાન થાય. તે ભગવાનનો રથ ત્યાં આવ્યો અને અર્જુને આ બધું જોયું. તે અર્જુન કહે છે, પ્રભુ આ મૂગા પ્રાણીએ શું એવા પાપ કર્યા છે કે આ બિચારો આવું દુઃખ ભોગવે છે? આનો શું ગુનો છે?
ત્યારે ભગવાને એને કીધું, અર્જુન તું ઓલા માછીમારને જોઈને એમ કહેતો હતો ને કે આ માછીમારો એટલા બધા પાપ કરે છે તો એ સુખી કેમ છે, એનો આ ઉત્તર છે કે કેમ, તો કે એ માછીમાર છે ને એ આ છે, એ ત્યાં મર્યા પછી અહીં એનો જન્મ થયો અને અહીંયા એ ભોગવે છે ત્યાં કરેલા પાપ અત્યારે. કહેવાનો અર્થ એ છે કે આપણે જે કાંઈ ખોટું કર્યું છે, હરામનું ખાધું છે, કોકને છેતરાય છે, કોકનું લઈને પાછું નહીં આપવું હોય, એને ભૂલવાડી દીધું છે, ચૂકવાડી દીધું છે, ઓછું દીધું છે, ગરીબને ઓછી બુદ્ધિના માણસોને આપણે ખોટી રીતે છેતર્યા હશે, દબાવ્યા હશે, એ બધું પાયે પાય રજે રજ ચૂકવવું પડશે અને ભોગવવું પડશે. આ કર્મનો સિદ્ધાંત છે. માટે જેને બહુ આવો બધો માર ખાવાનો શોખ હોય એણે બહુ હિંમતવાળા રહીને મન ફાવે એમ જીવન જીવવું મનમુખી, બાકી બધાએ બીજાએ સીધા થઈ જવું. સમજી ગયા વાલા ભક્તો? ભગવાન સ્વામિનારાયણે મધ્યના 40મા વટનાવતમાં કહ્યું કે આપણે કંઈક ભૂલ થઈ જાય, કોકનો અપરાધ થઈ જાય પછી એનું જરૂર પ્રાયચિત કરવું, અને પ્રાયચિત કર્યા પછી ફરી ભૂલ ન થાય એની બહુ કાળજી રાખવી. એકવાર પાપ કરીએ પછી માફી માગીએ પછી પ્રાયચિત કરીએ અને વળી પાછું ફરીને પાપ કરીએ ફરીને માફી માગીએ ફરીને પાછી પ્રાયચિત માગીએ અને ફરીને કરીએ અને વળી પાછું ફરીને પાછું એમ પાછું કર્યા કરવું નહીં. સાવધાન રહેવું એવું મહારાજે કહ્યું છે. પ્રાયચિતનો હેતુ તો માણસને પાપ કર્મમાંથી પાછો વાળવાનો છે. માટે મનમાં દ્રઢ સંકલ્પ કરવો જોઈએ કે ફરીથી આવું આચરણ કદી નહીં જ થાય. આ બહુ પાકું કરવું પડે આપણે કે ફરીથી આવું હું ક્યારેય નહીં કરું. થાય છે કેવું, માણસ થોડા દિવસ બંધ રહે વળી પાછો એનું એ કામ કરે છે, થોડા દિવસ માંડ પોતે એ કામમાંથી પાપમાંથી નિવૃત્તિ લે, પાછો વળી એના એ રવાડે ચડી જાય. દારૂડિયા અઠવાડિયું બે અઠવાડિયા દારૂ છોડી દે, બીડી તમાકુવાળા બે અઠવાડિયા છોડે, પાછો એવો સંગ થાય ને એવો જોગ થાય ને કાંઈક ટેન્શન આવી જાય ને કાંઈક ગમે નહીં એટલે તરત વ્યસન કરે. માટે એકવાર નિયમ લીધું, એક ઘાન બે કટક્યા, નથી કરવાનું પછી એ નહીં જ કરવાનું, પતી ગયું. ગમે તે ગોઠવણ કરો, ધંધો બદલી નાખો, મિત્રો બદલી નાખો, શેરી બદલી નાખો, મહોલ્લો બદલી નાખો, આ મકાન વેચીને બીજે રહેવા જાઓ, હુજે કરો, સુરત છોડીને દેશમાં આવી જાઓ, ગામડે રહ્યો ખેતી કરો, પણ પાપ છોડો. જો પાપ ચાલુ રહ્યો ને તો મરી ગયા સમજો, કોઈ ધણી નથી, બધું ભગવાન ભોગવડાવડાવશે. ફરીથી કરવું નહીં, પ્રાયચિત કરીને શુદ્ધ થયા પછી શુદ્ધ જ રહેવું, એ જ સાચું પ્રાયચિત છે, બાકીનો બધો બાહ્યાચાર છે. ભાઈ જુઓ, જોબન પગી એક દિવસ અને સમયે બહુ મોટા પાપી હતા, હું ને તમે બધાય જાણીએ છીએ. એણે જેટલા માણસો માર્યા એટલા કોઈએ નહીં માર્યા હોય, ને માણસ માર્યાનું પાપ તો બધા પાપ કરતાં વધારે છે. તો પણ ભગવાન ઓળખાણા ને ભગવાનને શરણે થયા ને પછી નિયમ ધારણ કર્યા ને કંઠી બાંધીને ભગત થયા ને પછી પાપ મૂક્યો તે મૂક્યું હરામ, નકર જોબન પગી હવે એણે શું પાપ નહીં કર્યા હોય, કયું પાપ બાકી હોય અને ડાકુને ચોરને લૂંટારાને, પણ મૂક્યા ત્યારે બધાએ પાપ મૂક્યા ને પછી એમાંનું એક પાપ એણે જિંદગીમાં કર્યું નહીં. આનું નામ સાચું પ્રાયચિત કર્યું કહેવાય ને સાચી શરણાગતિ લીધી કહેવાય. બોલો, પહેલી જેતલપરની ગણિકા, એને ભગવાન ઓળખાણા ને પછી પાપ મૂક્યું જ મૂક્યું. મૂંજો સુરુ ગુણાતીતાન સ્વામીના જોગમાંથી ભગવાનનો ભગત થયો ને ભગવાનનો આશરો કર્યો પછી કર્યો, પછી ક્યારેય એ રસ્તે ગયા નથી. સન સમાગમથી પાપના પ્રાયચિતથી તેઓ ઉગર્યા છે આ બધા. આપણે પણ જરૂર ઉગરી જઈએ, ચોક્કસ ઉગરી જઈએ, ઉદ્ધાર આપણો થાય ન થાય એવું કાંઈ છે જ નહીં. બસ સાવધાન થઈ જઈએ. અજામેળ કુબજા વગેરે પૌરાણિક પાત્રો પાપી થઈ ગયા, પણ એમણે પ્રાયચિત કર્યું અને મોટાનો આશરો કર્યો તો ઉઘર્યા. અને જેણે જેણે પાપ કર્યા ને પ્રાયચિત કર્યા નથી બધાય મર્યા.
ભોગ્યું છે એને હારી પેઠ. પ્રાયચિત તો કરવું જ પડે છે, તમે સમજીને જો કરો તો ઓછું કષ્ટ થાય અને તમારો ઉદ્ધાર થાય, અને તમે પ્રાયચિત ન કરો તો બરાડા પાડી પાડીને દુઃખ ભોગવી નહીં, તમારું પ્રાયચિત તો થઈ જ જાય, શુદ્ધિ તો થાય જ છે. ભગવાન કરાવે છે, આપણે નહીં કરીએ તો ભગવાન કરાવશે. સારું, એ આપણું, આપણે કરશું તો બહુ ઓછું ભોગવવું પડશે ને ભગવાન રાજી થશે ને કલ્યાણ થશે. અને પછી ભગવાન જમદૂતો પાસે કે બીજો રોગ આપીને કે કોકની પાસે માર મરાવીને પ્રાયચિત કરાવશે એમાં કાંઈ કલ્યાણ થવાનું નથી, ભોગવવાનું થવાનું બસ. વાલા ભક્તો, આણંદમાં એક મૂળજીભાઈ કરીને બ્રાહ્મણ હતા. એમણે પોતાના ગામમાં એકવાર સ્વામિનારાયણ ભગવાન આવ્યા, સંતો આવ્યા ત્યારે ખૂબ સમાગમ કર્યો આણંદમાં. એવો વડતાલી પણ ભગવાનનો સમાગમ કરવા આવતા, સંતો પાસે બેસતા. એમણે ઘણી સંતોની વાતો સાંભળી પણ એને પ્રગટ ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય ન થયો. આ વાત બહુ સમજવા જેવી છે, જીવમાં ઉતારવા જેવી છે. નિશ્ચયમાં ડગમગાટ રહ્યો, દ્રઢ નિશ્ચય થાય જ નહીં. ઘણું સંત પાસે બેઠા, ઘણી વાતો સાંભળી તોય નિશ્ચયમાં પકવતા ન આવી. પછી એક સમયે વડતાલ આવ્યા ત્યારે મહારાજ ત્યાં સભા કરીને બિરાજમાન થયા હતા. ભગવાનના દર્શન કર્યા, સભા બધી ઉઠી ત્યારે આ મૂળજીભાઈ મહારાજની પાસે ગયા અને કહ્યું કે મારે પ્રશ્ન પૂછવો છે. પૂછો ને. હે મહારાજ, ભગવાનનો નિશ્ચય દ્રઢ કેમ થાય? ત્યારે શ્રીજીએ કહ્યું કે સંતનો સમાગમ કરવાથી થાય. મહારાજ, મેં સાધુનો બહુ સમાગમ કર્યો, સંતોની બહુ વાતો સાંભળી, તોય પણ મને ભગવાનનો દ્રઢ નિશ્ચય કેમ નહીં થતો હોય? ત્યારે ભગવાને કહ્યું કે તું કાંઈ કપટ રાખીને સંતનો સમાગમ કરતો હોઈશ. અને ઓલો ચમક્યો. આપણે ગોડીમાં ગાઈએ છીએ ને, માનતજી સંતન કે મુખ સે પ્રેમ સુધારસ પીજે, પછી અંતર કપટ મેટકે અપના, લે ઉનકો મન દીજે, સંત સમાગમ કીજે હોનશન. શરત છે સંત સમાગમ કરવાની, આ શરત છે. અંતર કપટ છોડ્યા વગર સંત સમાગમ થતો જ નથી, કર્યો કહેવાય જ નહીં, સાધુનો ટાઈમ બગાડ્યો કહેવાય. મહારાજ કે તું નિષ્કપટ થઈને સાધુનો સમાગમ નહીં કરતો હો, કાંઈ કપટ રાખ્યું છે? તો કે ના મહારાજ, મેં કાંઈ કપટ રાખ્યું નથી. પછી મહારાજ કે તારી વાત હું કરું? તો કે હું. તો તારા કપટની? તો હું પણ. મહારાજ કે તું તારો કાકો બે ભેગા મુંબઈ ગયા હતા ને ત્યાં ખૂબ પૈસા કમાણા ને પછી પાછા વળ્યા, ત્યારે એક કાળી પેટી ભરીને રૂપિયા તમે પાછા લઈને આવતા હતા અને 1000 રૂપિયાની 2 કોથળી ભરીને રાખી હતી. હવે તે પેટીને કળ દઈને કૂંચી તે તારી પાસે રાખી હતી અને વાહણમાં બેસીને બે આવતા હતા, તું ને તારો કાકો. પછી તને આ ઝાઝા પૈસા જોઈને લાલચ લાગી અને તારું મન બગડ્યું અને તને મનસુબો એમ થયો કે મારા કાકાને મારી નાખું તો આ બધાય રૂપિયા મારા થાય, મારે રે એમ ધારીને તું તારા કાકાને મીઠી મીઠી વાતો કરીને તારા કાકાના પગ દાબવા બેઠો ચાલુ વાહણમાં. તે પગ દાબતા દાબતા તું ગળે ચોટી ગયો, તે તારો કાકો મરી ગયો ત્યારે તે મૂક્યો. અને પછી લાશ દરિયામાં નાખી દીધી ને ઘરે આવીને એવું કીધું કે મારા કાકા વાણને કાંઠે બેઠા હતા, ઝોલું આવ્યું દરિયામાં પડી ગયા. અરે રે એમ કરી શોક બહુ કર્યો અને પૈસા બધા તું ઓળવી ગયો.
ત્યારે મૂળજી બ્રાહ્મણ કહે, તમને ક્યાંથી ખબર? એ મહારાજ કહે, અમે દરિયામાં જે કામ થાય ને એ દેખીએ છીએ, તે ખારવામાં રહીને પણ દેખીએ છીએ અને તારામાં રહીને પણ દેખતા હતા ને તારા કાકામાં રહીને પણ અમે દેખીએ એવા છીએ. આમ મહારાજ બોલ્યા. અને પછી મહારાજે કહ્યું કે બ્રાહ્મણ, તે બ્રહ્મહત્યા રૂપી મહાન પાપ કર્યું છે અને એ પાપ તે સાધુને કીધું નથી અને અમથે અમથો સાધુનો સમાગમ કરીને સાધુનો સમય બગાડે છે. આવા કપટ રાખીને સમાગમ કરવાથી તારે ફળ થાય નહીં અને આવો તું સંતનો સમાગમ કરે છે ને એટલે તને પરમાત્માનો અડગ નિશ્ચય થતો નથી. એમ ભગવાન સ્વામિનારાયણે આ આણંદના મૂળજી બ્રાહ્મણને વાત કરી વડતાલમાં. બોલો, બ્રાહ્મણ ધ્રુજી ગયો. વાલા ભક્તો, આ બની ગયેલી વાત છે. આપણને પણ જો ભગવાનનો નિશ્ચય દ્રઢ ન થતો હોય, પરમાત્મામાં પૂરેપૂરું હેત ન થતું હોય, તો આપણો સન સમાગમ પણ કપટવાળો હશે. તે હૃદયમાં જોઈ લીજો. કાંઈક ચોરી ચૂપીથી સત્સંગ કરતા હોઈશું, તે જેનો સમાગમ કરીએ છીએ એને મોટા માનીએ છીએ કે ગુરુ માનીએ છીએ, તો પણ એનાથી આપણું હૃદય છુપાયું છે. આપણે જેવા છીએ એવા એને કળાવતા નથી, દેખાડતા નથી, કહેતા નથી, નિખાલસ થતા નથી અને સમાગમ કર્યા કરીએ છીએ, માટે એ સમાગમ ફળીભૂત થતો નથી. આ વાત હાવ સાચી છે, શ્રીજી મહારાજે કરેલી છે વડતાલમાં આણંદના મૂળજી બ્રાહ્મણને. માટે જેને લાગુ પડતી હોય એ આ વાતને લાગુ પાડજો, નહીંતર જન્મ ફેલ થાય. પછી કહેતા નહીં કે સાલી અમને આવી ખબર નહોતી, નહીંતર અમે બધું કહી દેત, પ્રાયચિત લઈ લેત, પણ અમને આવી ખબર નહીં એવું ન કહેતા કોઈ. આ સત્સંગમાં આવ્યા પછી અહીં જે બધી કથાઓ થાય છે એમાં તો કાંઈ બાકી જ રહેતું નથી. કોઈને એવું કહેવા જેવું નહીં રહે કે મને કાંઈ ખબર નહોતી. અહીં તો બધી ખબર પડી જાય એવું જ કાયમ કથા વાર્તામાં જણાવાય છે. આપણે બધું સાંભળીએ છીએ, વાંચીએ છીએ, સાગર કથામાં પણ બધું જ આવે છે, કાંઈ બાકી નથી. વાત તો એટલી જ છે કે આપણે એ પાળવું છે, સ્વીકારવું છે, એમ કરવું છે. અને આટલું બધું સાંભળ્યા પછીએ જો એમાંથી એમ સ્વીકારીને જીવવું ન હોય, એમ કરવું ન હોય, તો ભગવાનને અક્ષરધામ દેવાની કોઈ જરૂર નથી. આ બ્રાહ્મણ ધ્રુજી ગયો ભાઈ. આ બ્રાહ્મણને અંતરમાં એવું નક્કી થઈ ગયું કે આ સ્વામિનારાયણ મનુષ્ય નથી, આ તો સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પ્રગટ્યા છે. એમ જાણીને બ્રાહ્મણ બોલ્યો કે હે મહારાજ, તમે તો સાક્ષાત ભગવાન છો, માટે મારા જીવનું કલ્યાણ કરો. ત્યારે મહારાજ કહે, તારા કાકાને ઘેર અડધા રૂપિયા દઈ આવ્યો અને તારા પાપનું પ્રાયચિત સાધુ પાસે જઈ પગે લાગીને બધું કહીને માગ, તો તારા ઉપર રાજી થશું. પ્રાયચિત માગ, પ્રાયચિત કર, તારા કાકાના પૈસા દઈ દે, પછી તને વર્તમાન ધરાવીને તારું કલ્યાણ કરશું. બોલો કેવી ભીહ પડે હવે, મને કયો જોઈ. હવે આ બધું કબૂલ કરવાનું, કહેવાનું, પૈસા દેવાના, ગરજ હોય કલ્યાણની તો કર, નહીતર લખચોરાશી જમપુરીમાં તને બધું પ્રાયચિત કરાવવામાં આવશે, બેટા ક્યાં જાય. પણ આ બ્રાહ્મણની આંખ ઉઘડી ગઈ હતી, એને ખબર પડી ગઈ હતી કે મરી જાય હું જો હવે આ પ્રાયચિત નહીં કરું, નિખાલસ નહીં થાવ, વાત નહીં કરું તો મારું બહુ બગડશે. પછી બ્રાહ્મણે મહારાજની આજ્ઞા પ્રમાણે કર્યો, સાધુ પાસે જઈ પગે લાગી, બધી વાત કરી, પ્રાયચિત લીધું, પછી ઘરે ગયો, અડધા રૂપિયાના કાકાના સંબંધીને આપ્યા, બધી પાપની કબૂલાત કરી, પછી પાછો વડતાલ આવ્યો. ત્યારે એને ભગવાન સ્વામિનારાયણનો પરિપૂર્ણ નિશ્ચય થયો અને ભગવાનમાં ખરેખરું હેત થયું. એટલે પછી થયું, પછી શ્રીજી મહારાજે એને વર્તમાન ધરાવ્યા, કંઠી પહેરાવીને એ પાકા સત્સંગી થયા અને પોતાના ગામ પ્રત્યે પાછા ગયા. અને ત્યાંય પણ ઘણા માણસોને એણે સત્સંગ કરાવ્યો. લ્યો,
અલ્પ મહત જો પાપ કહાવે, જાન અજાન મે સો હોય જાવે, તાકો નિજ સામર્થ્ય પ્રમાણા કરહુ નિવારણ પરમ સુજાના. એનું પોતાના સામર્થ્ય પ્રમાણે પ્રાયચિત કરવું. વાલા ભક્તો, જો આ પ્રાયચિત ન કરીએ તો શું નુકસાન થાય એની હવે આપની આગળ થોડી ચોખવટ કરું છું. જો આપણે આ પ્રાયચિત ન કરીએ તો પહેલી મુશ્કેલી એ થાય છે કે આપણા દોષ ટળવાને બદલે વધતા જ જાય છે, વધતા જ જાય છે. આ હકીકત છે. આપણા બંધ કર્યા આ દોષો ભૂલો બંધ થતી નથી. આપણા મનમાં એમ હોય કે કાંઈ કહેવું નથી, હવે ફરી વાર ભૂલ નહીં કરું, પણ થાય જ અને વાસના વધતી જાય, આપણે વધારે વધારે બગડતા જઈએ, દોષો વધતા રહે છે. હવે દોષો વધે એને કારણે પાપનું વારંવાર પુનરાવર્તન થતું રહે છે અને તેના દુઃખો પણ એટલા જ વધતા જાય છે. આ બહુ મોટું નુકસાન છે. આ 92મો શ્લોક નહીં પાળવાથી વળી પ્રાયચિત જે નથી કરતા એના ઉપર શ્રીહરિનો કે સંતો ભક્તોનો રાજીપો થતો નથી. પ્રાયચિત નહીં કરનાર ઉપર કોઈની કૃપા થતી નથી અને એના દોષો માફ થતા નથી. ત્રીજું, જીવનું અંતકરણ કાયમ અશુદ્ધ રહે છે. પ્રાયચિત કરે પછી જ શુદ્ધ થાય છે. કાયમ અશુદ્ધ રહે છે અને અશુદ્ધ અંતકરણમાંથી હંમેશા અશુદ્ધ જ વિચારો આવે છે અને અશુદ્ધ કાર્યો થયા કરે છે. તેથી કલ્યાણને માર્ગે ઉર્ધ્વ ગતિ કરી શકાતી નથી અને અધોગતિ ચાલુ જ રહે છે. માટે નાના મોટા પાપનું પ્રાયચિત કરી નાખવું સારું. ચોથું, પાપોથી છુટકારો થતો નથી પ્રાયચિત કર્યા વિના. એનાથી લખચોરાશી જમપુરીમાં ફરીને પણ તેનું અપાર દુઃખ ઘણા કાળ સુધી ભોગવવું પડે છે. માટે આઈને પૂરું કરવું હોય, આ જન્મમાં પૂરું કરવું હોય તો કોઈ પાપ પોતામાં રહેવા દેવું જોઈએ નહીં. પ્રાયચિત કરી કરી અને પોતે શુદ્ધ થવું તો જ ભગવાન સ્વામિનારાયણ રાજી થાય, આપણો હાથ ચાલે અને આપણું કલ્યાણ કરે. આવી આ વાત છે. યાજ્ઞવલ્કે સ્મૃતિમાં લખ્યું છે, પ્રાયચિત્તમ મકુરવાણા પાપેશુ નિરતા નરાહા અપચ્ચાત તાપીનહ કષ્ટાત નરકાન યાંતિ દારૂણાન. અર્થાત, પાપમાં પ્રવર્તેલા જે લોકો હોય છે તે જો પ્રાયચિત કરતા નથી અને પશ્ચાતાપ પણ કરતા નથી તો એવા પાપી લોકો દારૂણ દુઃખ ભર્યા નરકને પામે છે. દારૂણ દુઃખ ભર્યા નરકને પામે. આપ જાણો છો બધા, તો પણ ફરી વાર યાદી આપું કે ધરતી ઉપર સહજાનંદ સ્વામીના ગુરુ રામાનંદ સ્વામી મહાસમર્થ સંત જીવોના કલ્યાણ માટે વિચરણ કરતા હતા. એ વખતે રામાનંદ સ્વામીના કેટલાય કુટુંબો શિષ્ય થયા હતા. ભાઈઓ ભાઈઓ, રામાનંદ સ્વામીને પોતાના ગુરુ માની ભેટો આપતા હતા. એમાં રામાનંદ સ્વામીને કોઈ સદગ્રહસ્તે ઠાકોરજીના ઘરાણા માટે સોનું ભેટ આપ્યું. હવે રામાનંદ સ્વામીને એમ થયું કે અમારે ગામડા ફરવા, એમાં આ સોનું હારે લઈને ક્યાં ફરવું. એટલે માંગરોળના ગોરધનભાઈના ફઈ પૂતળીબાઈ, જે રામાનંદ સ્વામીના અતિ નિષ્ઠાવાળા પાકા શિષ્યા ભક્ત હતા, રામાનંદ સ્વામી એમને કીધું કે પૂતળીબાઈ,
તમે આ 4 તોલા હોનું હરિભગતે આપ્યું છે દેવને ઘરાણા માટે, તમે અત્યારે તમારી પાસે રાખો, અમે ગામડા ફરીને પાછા જ્યારે જઈશું લોજતા લેતા જાઉં. સ્વામી એ વખતે માંગરોળ હશે. પૂતળીબાઈ કે બહુ સારું લાવો. એ પૂતળીબાઈએ હોનું લીધું. પછી રામાનંદ સ્વામી બધો દેશ ફરવા ગયા ને ફરીને પાછા માંગરોળ આવ્યા અને પૂતળીબાઈને કીધું કે પેલું હોનું તમને આપ્યું છે એ લાવો, હવે અમે લેતા જઈએ. ત્યારે પૂતળીબાઈ કે ગુરુ કયું હોનું? તો કે તમને આપ્યું છે ને પેલું 4 તોલા. તો મને નથી આપ્યું. સોનાને લઈને એ બાઈનું મન ફરી ગયું. નહીતર બહુ પાકા સત્સંગી હતા, ભજનય ખૂબ કરતા, સેવાય ખૂબ કરતા, આગેવાન હતા. અને એમ મોટાના આગેવાનને નિષ્ઠાવાન હશે ત્યારે જ સ્વામીએ એને હોનું હાચવા આપ્યું હશે ને, બીજાને તો આપે નહીં. અને કે મને નથી આપ્યું. રામાનંદ સ્વામી ચોક્યા કે આ શું બોલે છે. રામાનંદ સ્વામી કે પૂતળી તું શું કહેશ? તો કે મને નથી આપ્યું. તો કોને આપ્યું છે? તમને ખબર કોને આપ્યું છે? કોઈક બીજી બાઈને આપ્યું છે. રામાનંદ સ્વામી ગમ ખાઈ ગયા કે હા તારી જાતની આ બાઈ. પણ રામાનંદ સ્વામીને એમ થયું કે એકવાર સાચું તો કહી દઉં, પૂતળી તને જ આપ્યું છે, તને જ, તું હોનું આપી દે, હોનું આપી દે. ત્યારે પૂતળી કે એવો આરોપ મારા માથે ન મૂકશો, હા ભગવાન જોવે છે મને આપ્યું હોય તો, ભગવાન મારી ખબર લે. ત્યારે રામાનંદ સ્વામી કે ભગવાન ભગવાન કરીમાં, હોનું આપી દે નહીં નરકમાં જાય. તો કે હું શેની નરકમાં જાઉં, મારો ભગવાન ભાળે છે, મેં ખોટું કર્યું હશે તો મેં લીધું હશે તો. પછી રામાનંદ સ્વામીને એમ થયું કે બાઈઓ હારે વિવાદ કરાય નહીં. ગુરુ ગમ ખાઈ ગયા, પછી કાંઈ બોલ્યા નહીં અને જતા રહ્યા. આ પાપ કર્યું એણે, પછી એનું નથી પ્રાયચિત કર્યું કે નથી કોઈ સંત પાસે જઈને કીધું કે મેં આવું બાઠ્યું છે, મારે આ ભૂલ થઈ છે. નો પ્રાયચિત કર્યું, નો વાત કરી. અને પછી એનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે પૂતળી ઘણી ભગત હતી, ઘણી સેવા કરી હતી, તોય એને તેડવા જમ આવ્યા. પૂતળીના દેહને છોડાવી મારતા મારતા જમપુરી લઈ ગયા. પછી પૂતળી શું કહે કે મેં તો બહુ રામાનંદ સ્વામીની સેવા કરી છે, તમે મને હું કામ જમપુરી લઈ જાઓ છો? ત્યારે જમદૂત એને કે અમને ખબર તે હું શું સેવા કરીશ. હોનું રાખ્યું તું? તો કઈ ભૂલ થઈ ગઈ. તો કે એટલે લઈ જઈશ. બહુ મારી, બહુ મારી જમપુરીમાં આ પૂતળી વાણિયણને. 14 દિવસ સુધી મારી માઈને તોડી નાખી, બોલો. પછી ભગવાન નીલકંઠજી ફરતા ફરતા માંગરોળ આવ્યા ને માંગરોળની વાવે બેઠા ને ગોરધનભાઈ નાવા આવ્યા 14મા દિવસે. અને બહુ સારા બ્રહ્મચારી જાણીને ગોરધનભાઈ પગે લાગ્યા અને મહારાજને કે આજ મારા ફઈનું હમણાં 2 દી પહેલાં 12મું ગયું છે, એના લાડવા પડ્યા છે ગાંઠિયા, હાલો ને મારે ઘરે જમવા. મહારાજ કે અમે કોઈને ઘરે જતા નથી. તો કે આ લઈ આવું. તો કે આ લઈ આવો તો ખાઈએ. પછી મહારાજ એ મોતૈયાને ગાંઠિયા જીમ્યા, એનું પાછું આને પૂન થયું. પછી ગોરધનભાઈએ પૂછ્યું, આપ બહુ મોટા તપસ્વી છો એવું લાગે છે, પ્રશ્ન કરું? તો બોલો ને. તો કે અમારા ફઈનું કલ્યાણ તો થયું હશે ને. અને મહારાજ ચોક્યા, કારણ આ ક્યાં પૂછ્યું? મહારાજ કે એ મારે કહેવાય એવું નથી. તો કે કોને? તો તમને બહુ દુઃખ થશે. તો કે પણ કહો તો ખરા. ત્યારે કે 14 દિવસથી તમારા ફઈ જમપુરીમાં જમના હાથનો માર ખાઈશ. ગોરધનભાઈ કે ખોટું, એ બને જ નહીં. મારા ફઈ તો આમ ભગત હતા ને, એ તો આમ સેવા કરતા ને, મહાસમર્થ
લોજના સંત રામાનંદ સ્વામીના શિષ્ય હતા એ કેવી રીતે જમપુરીમાં જાય? મહારાજ કે ગયા છે, માર ખાઈશ તો મન ન મનાય. તો કે તમે પૂછ્યું એટલે મેં કીધું. તો કે પણ આવી ખોટી વાત તમે કરો છો સાધુ બાબા થઈને. મહારાજ કે તમારે જોવું છે? તો કે દેખાડો. એટલે મહારાજ અંગૂઠો ઉડાડ્યો, ગોરધનભાઈ સમાધિ થઈ ગયા જમપુરીમાં. અને ત્યાં પહેલીને મારે મારે તે કાળા બોકાહા નાખે. એમાં ગોરધનભાઈને જોઈ ગઈ પૂતળી ફઈ, હે ગોધ્યા મને મારી નાખી છોડાય. જમદૂત કે આ ગોધ્યો કોણ આવ્યો અહીંયા? આમ જોયું ત્યાં તો ગોરધનભાઈ કે આ મનુષ્ય લોકનો માણસ અહીં જમપુરીમાં આવ્યો કેવી રીતે? એટલે આ મારો. અને ગોરધનભાઈ ભાગ્યા, રાઈ નાખીને દેહમાં આવી ગયા, ધ્રુજવા માંડ્યા કે મહારાજ જમપુરી જોઈ, જમદૂતો જોયા, મારી ફઈને છોલી નાખી છે, મારી મરીને તોડી નાખી. બહુ મહારાજ કે સાચું સાચું મહારાજ કે તમે કહો છો સાચું, પણ હે પ્રભુ દયા કરો એને છોડાવો ગમે એમ. તો મારો ફઈ, હે પ્રભુ એને કેમ આમ, પણ એને આમ કેમ, એ તો બહુ ભજન કરતા હતા. મહારાજ કે એ વાત સાચી, ભજન સેવા કરતા હતા, પણ એણે એના ગુરુનું દ્રવ્ય વળ્યું, ચાર તોલા હોનું રાખ્યું ફરી ગઈ. અને રામાનંદ સ્વામીને કીધું, ખોટું આળનો નાખશો, ભગવાન જોવે છે મેં ખોટું કર્યું છે. તો એટલે ગુરુ ખીજાણા કે તું જમપુરીમ જાયશ માનતી નથી ને, એટલે જમપુરીમ તમારા ફઈ પધાર્યા છે. હવે ભાઈ સાહેબ કાંઈક સારું કરો, કાંઈક સારું કર્યો. મહારાજ કે હવે એના બારમાના અમે લાડવાને ગાંઠિયા ખાધા છે, તો સારું કરીએ. જાઓ પાછા ત્યાં જઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલજો. એવું? તો કે હા. પછી તો કે જમદૂત ભાગી જાય તો તમારો ફઈ છૂટા થાય, પછી એને બદ્રિકા આશ્રમમાં મોકલી દેજો, ત્યાં તપ કરીને શુદ્ધ થાય, પછી કલ્યાણ થાય. પછી ગોરધનભાઈ ગયા, જમદૂતે ભાળ્યા એટલે મારવા દોડ્યા, એટલે ગોરધનભાઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવા માંડ્યા, એટલે જમદૂત બળવા માંડ્યા, બધા ભાગી ગયા. પૂતળીબાઈ બિચારી ગોરધનભાઈને કે મારી નાખી મને. તો ભાઈ તમને હું કામ એટલા બધા માર્યા? ભૂલ કરી હતી એટલે, હોનું બહુ વાલું હતું ને, ત્યાં રખાઈ ગયું, ખોટું બોલી, નો નિખાલસ થઈ, નો પ્રાયચિત કર્યું, એટલે અહીં 14 દિવસ માર ખાઈને પ્રાયચિત થઈ ગયું. પછી પછી ત્યાંથી બદ્રિકાશ્રમમાં મૂક્યા. ગોરધનભાઈ પાછા આવ્યા. આ બનાવને આપણે બધાય જાણીએ છીએ, માટે વાલા ભક્તો પાપ તો ભોગવવું પડે છે. ગુરુદ્રવ્ય દેવદ્રવ્ય જો આપણા ઘરમાં આવી જાય બહુ દુઃખ પેદા કરે. કાંઈક ભૂલ થઈ હોય તો પ્રાયચિત લેવું. હું તો કાયમ કહું છું કે બહુ સાવધાન રહેજો, ભૂલ કરતા નહીં, નહીતર દુઃખ ભોગવવું પડશે. રામાનંદ સ્વામીની એક શિષ્યાએ કાંઈક ભૂલ કરેલી, એટલે સ્વામીએ એક બીજી પોતાની શિષ્યા ભક્ત બેન હતી ને એને એવી આજ્ઞા કરી કે તું આને 4 હોટી માર. એટલે પહેલાં આગેવાન બેન હતા, થોડાક મોટા ને જૂના હોય એટલે આમ થોડાક કેપમાં તો હોય જ, એટલે ઓલીને 4 હોટી મારી. પછી એને કોણ જાણે હું મૂડ ચડી ગયો, તો કે આ એક મારા તરફથી વધારે એમ કરીને 5મી ઠપ કરી. હવે એને ગુરુએ 4 મારવાની કીધી હતી, એણે એક 5મી ઠઠાડી, ફોર્મ ચડી ગયું ને. પછી રામાનંદ સ્વામીએ કીધું કે 4 હોટી મારી એનું હું ભોગવીશ મારા કહેવાથી મારી, પણ 5મી હોટી તેને વધારે મારી એનું દુઃખ તારે ભોગવવું પડશે. લ્યો, મારો કહેવાનો અર્થ એ કે આવા દુઃખ ભોગવવા પડે છે. ક્યારેક ક્યારેક આપણે ભગવાનની અને સંતની કૃપાથી જ મહાન બન્યા હોઈએ, સુખી થયા હોઈએ, પ્રસિદ્ધ થયા હોઈએ, મોટેરા કહેવાના હોઈએ, કંઈક પદવી પામ્યા હોઈએ, પછી આપણને બધા બહુ મોટા ને હારા માને ને, એટલે પછી જેની કૃપાથી આ બધું પામ્યા હોઈએ ને એની જ કિંમત નથી રહેતી આપણને, બધા ગૌણ દેખાય. દાખલો દઉં તો વડોદરાનો મંગળયાનો
મંગળ કરીને છોકરો સ્વામી પાસે ભણ્યો, પછી વડોદરા સરકારમાં કલેક્ટર થયો, પોલીસ કમિશનર. ચાર ઘોડાની બગીમાં બેહીને દર્શને આવતા હતા. એટલે સ્વામીને પહેલાંનું એમનામ હેત તે આવ્યું મંગળિયા એમ કે ન ગમ્યું. પછી પહેલાં ગમતું હતું, સ્વામી સભામાં વઢે મંગળીઓ કે ગમે તે કરે નહીં, આપણને પહેલાં ગમે. અંગૂઠા પકડાવે તોય, ટડકાવે તોય, આપણા ઉપર વાતો કરે તોય સારું લાગે. પણ થોડાક મોટા ને થોડાક જૂના ને થોડાક આમ છે ને પ્રસિદ્ધ થઈ જાય, પાંચ પચીસ માણસમાં આપણે થોડા માન્ય ને હારા ગણાવીને પછી આપણને જેનાથી આપણને મોટપ મળ્યું હોય એ જ જો વઢે ટોકે આપણા ઉપર વાત કરે તો પછી સાતીમ સરો માર્યો હોય ને એવું વહમું લાગે, દાજ ચડવા માંડે, અભાવ આવવા માંડે. પહેલાં વટનાવતમાં કીધું છે ને કે વાતના કરનારા જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે ત્યારે અભાવ આવે, એ પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ ન થાય. મંગળિયાને અભાવ આવે, સ્વામી કાંઈ કંઈ કે અભાવ આવે. પછી એક દી રહેવાનું નહીં ને તે સ્વામીના શિષ્ય પુરુષાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી મોટા ખરા, વિદ્વાન ખરા, બધું સાચું, પણ વિવેક નહીં. પુરુષાનંદ સ્વામી ચમક્યા કે માળો આ ભારે વિવેકી થઈ ગયો, કે હું વિવેક નહીં, તો કે મને સભામાં આમ બોલાવે સ્વામી. હવે હું કલેક્ટર થયો, મારું બધામાં માન હોય અને સ્વામી હાવ આમ કરે. તમે સ્વામીને કહેજો કે હવે મારું જરાક આમ રાખે, થોડુંક આમ રાખે, હાવ આમ ન કરે. એમ હવે મરવાના થાય ને ત્યારે આને આવા વિચારો આવે, હવે આનું શું કરવું. જો મંગળિયાને આવા વિચારો ન આવ્યા હોત ને મનમાં એમ માન્યું હોત ને કે સ્વામી તો સ્વામી છે, મોટા છે, એને લઈને હું મોટો થયો છું, બીજા બધાનો હું કલેક્ટર, પણ સ્વામીનું રૂમાડું નથી, એમ જો મહિમા રાખ્યો હોત તો કાંઈ વાંધો ન આવેત. પણ હવે એને ગમતું નથી. એની એક શરત હતી કે મને જે કહેવું એકાંતમાં કહો, અહીં સભામાં તમે એ મંગળિયા એમ તેમ કહો છો મને જ ફાવતું, આ બધા દેખે ને તમે આમ નહીં, મને સભામાં નહીં, અમે એકાંતમાં તમે તને મારી લે ને વઢી લે ને કોણ ના પડે. પણ આ બધા પછી મને એમ કહે છે કે આ સ્વામીએ તને મંગળીઓ કીધો ને એમ, તું ભલે ને કલેક્ટર રહ્યો પણ સ્વામી આગળ તારા કેટલા ટકા. એટલે સ્વામી આગળ ટકા ગણવાના જ ન હોય ને, પણ એણે ગણ્યા. પુરુષાનંદ સ્વામીને કીધું કે સ્વામીને કહેજો ને જરાક વિવેક રાખે સભામાં. એટલે પુરુષાનંદ સ્વામી ગોપાલ સ્વામીના મુખ્ય શિષ્ય હતા. એમણે ગોપાલ સ્વામીને કીધું કે સ્વામી આ મંગળભાઈ કલેક્ટર છે ને એને હવે તમે મંગળીઓ એવું કાંઈક સભામાં કાંઈક કહો છો ને ત્યાં નથી ગમતું. સ્વામી કે એવું થાય છે? તો કે એવું થાય છે. તો તમને કેમ ખબર પડી નથી ગમતો? કે એણે પોતે કીધું કે મારું જાળવ્યો જરા સભામાં મને મંગળીઓ ન કહે. હવે સ્વામી થરૂક જાળવજો ને, હવે જીવ છે, આમ થાય કલેક્ટર છે, મોટા છે, તો આપણે પછી પહેલાં નાના હતા ત્યારે જેમ કહેતા બોલાવતા એમ, પણ હવે મોટા છે ને બધા એને મોટા માને, તો આપણે જરાક એમ રાખીએ તો સારું એમ. પુરુષાનંદ સ્વામીએ પાછું સ્વામીને થોડુંક આવું બધું સૂચન કર્યું. તે ગોપાલ સાહેબ કે કાંઈ વાંધો નહીં, કાલે આવે ને એટલે આપણે એમ મળી લેવું, કરી લઈશું. પછી બીજે દિવસે વાડી મંદિરમાં સ્વામી બેઠા હતા ને આ મંગળભાઈ કલેક્ટર આવ્યા. એટલે સ્વામી કે આવો આવો મંગળભાઈ કલેક્ટર આવો. એટલે ખુશ થઈ ગયા, હવે સ્વામીમાં વિવેક આવ્યો સમજે એમ. પણ સ્વામી કે જરા કાંઈ ઢૂકડાવો. એટલે આને એમ થયું ખાલી ઢૂકડા શું કામ છે? પછી ને એમ મોરી બેહાડ્યા. પછી કે તમારા કરતાં મારી ઉંમર મોટી કે? તો કે આ તમે મોટા. તમારા કરતાં હું વિદ્વાન મોટો કે? તો કે મારા કરતાં તમે મોટા. તો કે તમારા કરતાં મારે બુદ્ધિ વધુ હશે કે ઓછી? તો કે મારા કરતાં તો સ્વામી તમારે વધુ જ બુદ્ધિ હોય ને. તો કે તમારા કરતાં મારો આશ્રમ ઊંચો કે મોટો કે? તો કે હવે અમે ગ્રહસ્થ ને તમે તો સંત, મને મોટા જ કહેવો. પછી સ્વામી કહે સારું, તો હવે મંગળભાઈ કહેશું. સ્વામીને જરાક ન ગમ્યું, સહેજ એમ થયું કે આવા ના આવા હારા લુખા, જાઓ હવે મંગળભાઈ કહેશું. પછી સભામાં બેઠા, કથા વાર્તા હાલી, પછી ઉઠીને ગયા. એ જેવા ત્યાં ગયા એવા કાંઈક વાંકમાં આવ્યા. તે કલેક્ટરની નોકરી હતી ને વહી ગઈ. ચાર ઘોડાની બગીમાં બેહીને મંદિરે આવતા હવે હાલીને આવે થાય, આવું થઈ ગયું. પણ એક વાત સાંભળવા જેવી છે. પછી એણે આવીને સ્વામી પાસે નમીને નિર્માની થઈને માફી નથી માગી.
આવ્યો જ નથી માણા પછી સ્વામી પાસે. સંતો કહેતા હતા કે મંગળિયોનો મંગળિયો રહ્યો, ન આવી શક્યો. અભિમાન મૂકીને સ્વામીના પગ પકડીને રોયો હોત કે સ્વામી મારી ભૂલ થઈ ગઈ, મારે તમારી સાથે અભિમાન થઈ ગયું, હું તમારી કૃપાથી ને આશીર્વાદથી જ કલેક્ટર થયો તો મને ભાન ન રહ્યું, તો સ્વામી માફી આપી દેત. સ્વામીનું કહેવાનું એમ હતું કે અલ્યા મને તારા ઉપર કેટલું હેત હતું એટલે હું તને મારો દીકરા જેવો માનીને એ મંગળિયા એમ કહેતો હતો, તને કંઈક વળતો હતો, ટોકતો હતો, તું મારા હૈયાના હેતને સમજો નહીં, મારી મોટાઈને તું ખમી ન હોય, કયો વાયડાઈ કરવા માંડ્યો, થોડુંક કાંઈક તને આમ પદ મળ્યું ને મોટાઈ મળી ત્યાં. પણ એ માણસ ફરી વાર સ્વામી પાસે આવ્યો જ નહીં, ગયો. કારણ કે નમવું ને માફી માગવી ને રિયલી રોય પડવું ને પોતાને દીન થઈ જવું એ છોકરાના ખેલ નથી. ભલ ભલા એમાં નાપાસ થયેલા છે, ભલ ભલા મરી જાઉં પણ હું નમી ન શકું, ભલ ભલા. આપણે પોતે પણ નમવું બહુ કઠણ છે, એ જો વિચારવાન માણસ હોય તો એને ખબર પડે. વાલા ભક્તો, આ આજ્ઞા નથી પડતી, એના કારણો સાંભળો. એક, પુણ્ય પાપમાં જે માનતા જ નથી એવા નાસ્તિક માણસોને આ આજ્ઞા ન પડે. બીજું, પાપ કર્મનો કોઈ ભય જ નથી હોતો એવા માણસોથી આજ્ઞા ન પડે. દાખલા તરીકે જે એવું જ માનતા હોય કે બે પાંચ જન્મ કૂતરા ગધેડાને લઈ લઈશું એમાં હું થઈ ગયું, એ માણસ આજ્ઞા ન પાડી શકે. આ લોકના સુખો ભોગવવામાં અતિ આસક્તિને કારણે પરલોકનો વિચાર જ જેને નથી રહેતો એનાથી પણ આ પ્રાયચિત નાનું મોટું કરવાની આજ્ઞા પડે નહીં. ચોથું, હું આ પાપ કરી રહ્યો છું તેનું જ જ્ઞાન નથી હોતું. લ્યો, હું આ પાપ કરી રહ્યો છું એને એનું જ જ્ઞાન નથી હોતું કે આ પાપ છે, એ શું પ્રાયચિત કરે. પાંચમું, પાપનું પ્રાયચિત કરતાં પહેલાં નિષ્કપટપણે પાપને સ્વીકારવામાં જેને માન આડું આવે છે, જેને માન જતું રહેવાનો ભય લાગે છે, જેને હલકા થઈ જવાની બીક લાગે છે, જેને આબરૂ જવાનો ડર છે, એ માણસ પણ નિખાલસ થઈ પ્રાયચિત માગી શકતા નથી અને પ્રાયચિત કરી શકતા નથી. આ આજ્ઞા નહીં પાળવાના બધા કારણો બતાવ્યા. હવે આજ્ઞા પાળવાના ઉપાય કહું છું કે પ્રાયચિત એ આત્મશુદ્ધિ માટે છે, પ્રાયચિત એ આપણા પોતાના આત્માની શુદ્ધિ માટે છે. જેમ પગ લપસવાથી ખાદવમાં પડી ગયેલ મનુષ્ય પોતાનું ખરડાયેલું અંગ સ્નાનાદિકથી શુદ્ધ કરે છે, તેમ પાપમાં લપસવાથી થયેલી મન વાણી કે શરીરની અશુદ્ધિ એ પ્રાયચિત કરવાથી જ દૂર થાય છે. શ્રીજી મહારાજે લોયાના પાંચમા વર્તનાવતમાં વર્તમાન સંબંધી ભૂલ સંતને કહેવાથી, સંત પાસે નિષ્કપટ થવાથી છુટકારો થાય છે એમ કહ્યું છે. લોયાના પાંચમા વર્તનાવતમાં કાળકર્મ અને માયાના બંધનમાંથી સંત છોડાવવા સમર્થ છે માટે એમને ભૂલ કહેવી. જગમોહન મોદી એવું કહે છે, પાપ તો છાપરે ચડીને પોકારે છે, પાપને છાનું રાખવું એ પણ પાપ છે, એ જાહેર થયા વગર રહેતું જ નથી, માટે પાપનો એકરાર કરીને એનું પ્રાયચિત કરી નાખવું એ જ ઉત્તમ માર્ગ છે, એ જ ડાપણ છે. એમાં મનનું સાંભળવું નહીં, આત્માનો અંદરનો અવાજ સાંભળીને નિખાલસ થઈને પ્રાયચિત કરી નાખવું. મનમાં પસ્તાવો ન થાય અને દેખાડવા ખાતર જ પ્રાયચિતનો વિધિ કરીએ તેનો કોઈ અર્થ નથી, એ તો નિરોદંભ છે. પાપમ ન સર્વથા ગોપનીયમ, સતાનંદ સ્વામી કહે છે, પાપ કોઈ પણ પ્રકારે ગુપ્ત રાખવું નહીં. તસ્માત પાપમ ન ગુહેત ગુહમાનમ વિવર્ધયતે કૃત્વા તુ સાધુ સ્વાખ્યેયમ એતત પ્રસમયંતિ તે. અર્થ, પાપને ક્યારેય છુપાવવું નહીં, જો છુપાવવામાં આવે તો તે પાપ વધતું જ રહેશે, માટે પાપ થઈ જાય તો તત્કાળ સાધુ પુરુષો આગળ જઈને તે કહેવું, કારણ કે સત્પુરુષો થતા પાપને અટકાવી અને સમાવી દે છે. ખ્યાલ આવ્યો? પાપને ક્યારેય છુપાવવું નહીં. શું કામ? જો પાપને છુપાવવામાં આવે
તો એ વધતું જ રહેશે. શરીરમાં કાંઈક ગાંઠ થઈ હોય ને એને તમે કોઈને કહો નહીં ને એનું ઓપરેશન કરીને કાઢો નહીં ને તો એ ગાંઠ મોટી જ થતા કરે ને પીડા જ આપ્યા કરે, એમ પાપ છે. માટે પાપ થઈ જાય તો તત્કાળ સાધુ પુરુષો આગળ જઈને કહેવું, કારણ કે સત્પુરુષો થતા પાપને અટકાવી દે છે અને સમાવી દે છે. ભગવાન કે સંત જે પ્રાયચિત આપે તેમાં વિશ્વાસ રાખવો, કરી નાખવું, થોડું દે થોડું, જાજું દે જાજું, પછી ડાપણ ન કરવું. એક ભાઈ જરા ઓવર હતા, એને કંઈક પાપ થઈ ગયું અને સંત પાસે નિષ્કપટ થયા, એટલે સંતે કહ્યું કે એક ઉપવાસ કરી નાખજો, ભગવાન માફ કરી નાખશે. ત્યારે એ ભાઈ બોલ્યા, એક જ ઉપવાસ? આટલા પાપનો એક જ ઉપવાસ? અરે વધુ આપો. ત્યારે સ્વામી કહેતો, એવું કરજો 4 મહિનાના ધારણા પારણા કરો. પછી ભાઈથી પાછો એક ઉપવાસ ન થયો, બોલો, એક ઉપવાસ ન થયો. આવું થયું. ભગવાનને સંત પાત્ર જોઈને પ્રાયચિત આપે છે, પાત્ર જોઈને. હવે આમાં વિશેષ વિવેક છે એ બતાવીએ છીએ. શાસ્ત્રોમાં જે તે સમયને અનુસારે વિવિધ પ્રકારના પ્રાયચિત્તો પાપ વિશે કહેલા હોય છે, પરંતુ મુમુક્ષુએ પોતાથી જે કંઈ પાપ થયું હોય તે પોતાના સદગુરુને જણાવી તેમની આજ્ઞા અનુસારે તેનું પ્રાયચિત કરવું જોઈએ. શાસ્ત્રમાં તો બહુ વિવિધ પ્રકારના પ્રાયચિત્તો છે. માટે કોઈ મોટા પુરુષને પોતાના સદગુરુને કહીને એક કે એને અનુસારે પ્રાયચિત કરવું જોઈએ. કેમ? જે શાસ્ત્રમાં કહેલા તમામ પ્રાયચિત્તો કરવાની વર્તમાન કાળે સાનુકૂળતા હોતી નથી. માટે મોટાને પૂછીને કે એટલું કરી નાખીએ ને એમાં શુદ્ધિ થઈ જાય. બધા પાપના પ્રાયચિત્તને શાસ્ત્રમાં લખેલા છે એ પ્રમાણે કરીએ તો થઈ શકે એવી અનુકૂળતા આજના કાળમાં હોતી નથી. તેથી વર્તમાન સદગુરુ પાસેથી તેનું પ્રાયચિત લેવું જોઈએ. કેમ? જે સદગુરુ આજના કાળને અનુસારે આપણી બધી સ્થિતિ બીતિ તપાસીને આપણાથી થાય એટલું પ્રાયચિત આપે, અને એમણે આપ્યું હોય એનાથી આપણને ભગવાન તત્કાળ બધું માફીમાં પ્રાયચિત ગણીને છૂટા કરે. ત્રિભુવન દાદા એવું કહેતા, જે પાપો જાહેર રીતે થયેલા હોય તેનું નિવારણ જાહેર રીતે કરવું એ જ ઉપાય છે. પાપ જાહેર થઈ ગયું પછી પ્રાયચિત ખાનગીમાં કરો એ ના ચાલે. પછી પ્રાયચિત પણ જાહેરમાં કરવું પડે, તાકી બધા લોકોને ખબર પડે કે આને પાપ થઈ ગયું હતું ને ઓલ્યું, એનું એણે આ પ્રાયચિત કરી નાખ્યું, હવે શુદ્ધ થઈ ગયો. પાપ થઈ ગયું જાહેર, પ્રાયચિત રાખો ખાનગીમાં, જગત જાણે નહીં કે તમે પ્રાયચિત કરી નાખ્યું છે, એટલે બધા તમને પાપીને પાપી જુએ. માટે પાપ જો જાહેર થઈ ગયું છે જેટલામાં, તો એટલામાં તમારું પ્રાયચિત પણ જાહેર થવું જરૂરી છે. કેમ? જે પાપની પ્રસિદ્ધિ સમાજમાં બે રીતે થઈ હોય છે. શિક્ષાપત્રી ભાષ્યને અનુસારે કહીએ તો પાપની બે શક્તિ છે. એક આપણને વ્યવહાર રોધે અને એક આપણું કલ્યાણ બગાડે. અમુક આપણે પ્રાયચિત કરી નાખીએ એટલે આપણને બધા વ્યવહારમાં સ્વીકારી લે, અને અમુક પ્રાયચિતથી આપણને કલ્યાણમાં પછી કોઈ વિઘ્ન ન આવે. અમુક પાપની વૃત્તિ વ્યવહારમાં આપણને અડચણરૂપ થાય, અમુક કલ્યાણમાં અડચણરૂપ થાય. આઈની એમની ભાષામાં કહીએ તો ત્રિભુવન દાદા એવું કહે છે કે પાપની પ્રસિદ્ધિ સમાજમાં બે રીતે થઈ હોય છે. એક પોતે પોતાના ધર્મથી ભ્રષ્ટ થાય છે, અને બીજું સમાજમાં પ્રતિષ્ઠાહીન થાય છે. આ બે જ શક્તિ છે પાપની, એક સમાજમાં પ્રતિષ્ઠાહીન કરે અને એક આપણને આપણા ધર્મમાંથી ભ્રષ્ટ કરે. માટે તેવે પ્રસંગે જાહેરમાં પાપનું પ્રાયચિત નિર્મળ હૃદયથી સ્વીકારી લઈ મનુષ્ય પોતાની પ્રતિષ્ઠા અને ધર્મ ભાવનાને ઉજ્જવળ બનાવવી જોઈએ. જો સમાજમાં પોતાની આબરૂ ગઈ હોય, સમાજમાં પ્રતિષ્ઠાહીન કર્યા હોય આપણને કોઈ પાપે, તો એ પાપનું પ્રાયચિત સમાજ જાણે એ રીતે કરીએ તો સમાજમાં આપણી પ્રતિષ્ઠા પાછી સ્થાપન થઈ જાય. વાત આટલી જ. અને આપણે જો એકાંતમાં આપણી રીતે ધર્મ ભ્રષ્ટ થઈ ગયા હોઈએ તો એનું પ્રાયચિત આપણે એકાંતમાં કરીએ
તો એ પાપ બળી જાય અને આપણે પાછા ધર્મમાં પ્રતિષ્ઠાપન થઈ જઈએ, ધર્મભાવના ઉજ્જવળ બની જાય. જે મનુષ્ય નબળા મનથી કે નિર્લજ્જપણાથી તેમ કરતો નથી, કહેતા પ્રાયચિત કરતો નથી, તો તે અધોગતિને પામે છે અને અપકીર્તિને પામે છે, કે પૂતળી ફઈ જેવું થાય છે. જગતમાં અપકીર્તિ થવી એ સારા માણસને માટે મૃત્યુથી પણ અધિક ગણાય છે, એવું ગીતામાં લખ્યું છે. માટે પાપ ન કરવું એ ઉત્તમ છે, પાપ ન કરવું એ ઉત્તમ છે. હવે આજ્ઞાની મર્યાદા આવે છે, ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે આવું આપણે ક્યારેય જાણતા હોતા નથી. લખ્યું છે, ઉનેકા દસ વર્ષસ્ય પંચવર્ષાત પરસ્ય ચ પ્રાયચિત્તમ ચરેત ભ્રાતા પિતા વાન્ય સુહૃદ જનઃ. અર્થાત 11 વર્ષથી નીચેના અને 5 વર્ષથી ઉપરના બાળકે કરેલા પાપનું પ્રાયચિત એમના પિતાએ કરવું, એમના ભાઈએ કરવું, કાં એમના સુહૃદજનોએ કરવું જોઈએ. 11 વર્ષથી નીચેના અને 5 વર્ષથી ઉપરના. કહેવાનો અર્થ એ છે કે 5 વર્ષ સુધી બાળકને પાપ લાગતું નથી. 5 વર્ષથી 11 વર્ષ સુધીમાં જે પાપ કરે છે એ એમના માતા પિતાને પાપ લાગે છે, અને 11 વર્ષ પછી જે કાંઈ માણસ પાપ કરે છે એનું પાપ પોતાને લાગે છે, પછી એણે પોતે પ્રાયચિત કરવું પડે, એવા આપણા શાસ્ત્રના મતો છે. સત્સંગી જીવનમાં ભગવાને એમ કહ્યું કે પ્રાયચિત વિધિમાં જણાવેલ છે કે દેહ ત્યાગ થાય એવું પ્રાયચિત કરવું નહીં, મરી જવાનું કે આપઘાત કરવાનું ક્યારેય વિચારવું નહીં. આપણાથી ભૂલ થાય, પાપ થાય, કંઈક દોષ હોય તે ન ટળે, સ્વભાવ ન ટળે, આવું બને, પરંતુ એનાથી કંટાળીને ક્યારેય મરી જવાનો કે સત્સંગ છોડીને જતું રહેવાનો સંકલ્પ કરવો નહીં, કોઈ કાળે નહીં. કેમ જે એમાં કોઈ પ્રકારે જીવનું હિત નથી, નર્યું અહિત છે. માટે આપઘાત કરવાનો ક્યારેય વિચાર કરવો નહીં. પ્રાયચિત વિધિમાં જણાવેલ કે દેહ ત્યાગ થાય તેવું એ પ્રાયચિત કરવું નહીં. દેહ ત્યાગ થઈ જાય એવા અમુક પ્રાયચિત હોય છે, એવું પ્રાયચિત કરો તે આપઘાત જ કહેવાય. તપરૂપ પ્રાયચિત યાવત જીવન થઈ શકે તેવું કરવું, જેવું થઈ શકે એવું કરવું. તો વાલા ભક્તો, આ રીતે આપણે આ શ્લોક સમજ્યા છીએ. અજ્ઞાનાત જ્ઞાન તો વાપી ગુરુ વા લઘુ પાતકમ કાપી સ્યાત તરી તત્ પ્રાયચિત્તમ કાર્યમ સ્વશક્તિતઃ. આ સાથે આજની કથાને અહીંયા વિરામ આપીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજ જય.